ओके, गुड आफ्टरनून। वेलकम मेतल भट्टे, वेलकम अभी बेन, अभी अभी भट्टे, वेलकम राधिका बेन, वेलकम रुखी स्मित। लेट्स के गुजरात एग्जाम ना प्लेटफॉर्म पर आप सौ विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत है। સૌથી પહેલાં તો મારો પરિચય આપી દો, તો મારું નામ જય ડોબરિયા અને છેલ્લા 7-1 વર્ષથી ટીચિંગ ફિલ્ડની અંદર કાર્યરત છું। આ સિવાય તમે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ પર કેવી રીતે જોડાઈ શકો તો એના વિશેની માહિતી આપી દો। તો ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ પર જોડાવા માટે તમારે પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાંથી અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાં તમે ક્રેક જીપીએસસી સિલેક્ટ કરીને જીપીએસસીને લગતા ઘણા બધા કોર્સિસ છે એમાં તમે જોઈન કરી શકો છો। એની પછી કે અનએકેડમી દ્વારા તમને શું પ્રોવાઈડ કરવામાં આવે છે, તો અનએકેડમી દ્વારા તમને ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર કોર્સિસ, અનલિમિટેડ એક્સેસ એવી ઘણી બધી સુવિધાઓ તમને અનએકેડમી પ્લેટફોર્મ પર પૂરી પાડવામાં આવે છે। આ સિવાય તમને કયા કયા કોર્સિસ તમે જોઈન કરી શકો છો, તો અનએકેડમીના પ્લેટફોર્મ પર તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મોક ટેસ્ટ જેવા ઘણા બધા કોર્સિસ તમે જોઈન કરી શકો છો। ત્યારબાદ તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન કેવી રીતે લઈ શકો છો, તો અનએકેડમીના સબસ્ક્રિપ્શન માટે તમને 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિના એ રીતના ઓપ્શન આપવામાં આવેલા છે। તો જો તમે મિત્રો તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેશો તો પે કરવા થશે 7,000, પણ એમાં જમે જઈ 10 કોડ યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને તમારે પે કરવા થશે 6,300। એ પ્રમાણે જો તમે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેશો તો તમારે પે કરવાનું થાય છે 8,400, પણ જો તમે જઈ 10 કોડ યુઝ કરશો તો તમારે પે કરવાનું થશે 7,560 રૂપિયા। ચલો, તમામ મિત્રો ઓનલાઈન થઈ ગયા છે આજે, તો છેલ્લે આપણે જે ટોપિક આવેલા હતા ત્યાં આવીએ સીધા। હા, તો ઇકોટોન આવેલા હતા। હા, કાલે એક ટોપિક મારે તમને કહેવાનો હતો, કયો? હા, ડીકમ્પોઝર્સ અને ડેટ્રીવોરસ, એ બંને વચ્ચેનો તફાવત તો મિત્રો હું ભૂલી ગયો છું, તફાવત સર્ચ કરવાનું મને અત્યારે યાદ આવ્યું, તો માફ કરજો, જ્યારે મને પાછું યાદ આવશે તો હું આ વખતે તો યાદ રાખી લઈશ, હું સવાલ લખવાનું ભૂલી ગયેલો તમારી નોટ્સમાં, તો મારી નોટ્સની અંદર હું સવાલ લખી લઈશ અને જ્યારે કાલે લેક્ચર આવશે, કાલે તો સન્ડે છે એટલે લગભગ કાલે આપણે લેક્ચર નહીં રાખીએ, પણ પરમ દિવસે આપણે સોમવારે મળશું ત્યારે આપણે પાછું એના વિશેનું ડિસ્કશન કરી લઈશું। ઇકોટોન વિશે આપણે જોતા હતા, ઇકોટોનના આપણે ગુણધર્મો જોઈએ, ઇકોટોનની અંદર આપણે જોતા હતા કે ઇકોટોન એટલે કે બે ઇકોસિસ્ટમ બે જગ્યાએ ભેગી, મીન્સ કે બે ઇકોસિસ્ટમ જે જગ્યાએ ભેગી થતી હોય, અલગ અલગ પ્રકારની બે ઇકોસિસ્ટમ જે જગ્યાએ ભેગી થતી હોય તો એ જે મર્જ થયેલો વિસ્તાર છે એને શું કહેવામાં આવશે, ઇકોટોન કહેવામાં આવશે। ઉદાહરણ તરીકે નદી છે અને એક તરફ બીજી તરફ, મીન્સ કે નદી છે એ સમુદ્રમાં ધારો કે ભળે છે, તો નદી અને સમુદ્રની ભળે છે તો એમાં જે નદીના સમુદ્રથી આટલો જે વિસ્તાર જે બનતો હોય છે બરોબર, તો એક તરીકે કયા વિસ્તાર તરીકે ઓળખાશે, ઇકોટોન, કે જ્યાં નદી અને સમુદ્ર બંનેનું પાણી શું થતું હશે, ભેગું થતું હશે। એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવે તો આમાં ઇકોટોન ની અંદર કઈ કઈ વસ્તુ હશે, તો ગ્રાસલેન્ડ આવી શકે, એસ્યુરી એટલે કે નદીમુખ ત્રિકોણ પ્રદેશ અને નદીના કિનારાઓ, તો એ ઇકોટોનમાં આવશે। એની પછી કેરેક્ટરિસ્ટિક ઓફ ઇકોટોન એટલે કે ઇકોટોનનો ગુણધર્મો શું હોઈ શકે, તો એ ખૂબ નાના પણ હોઈ શકે છે અથવા તો ખૂબ વિશાળ પણ હોઈ શકે, ક્વાઇટ વાઇડ પણ એટલે કે પહોળા હોઈ શકે અથવા તો ઘણા નાના પણ હોઈ શકે, અને એમાં એમાં કન્ડિશન કેવી હોય એટલે કે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે છે, પરિસ્થિતિ આપણે કાલે આને વિશેનું ડિસ્કશન બધું કરેલું હતું, તેમ છતાં આજે ફરીથી જોઈ લે, તો ત્યાં કેવી પરિસ્થિતિ હોય છે, તો ત્યાં બંને તરફની એટલે કે એડજસ્ટ એટલે શું, એડજસ્ટ એટલે કે બંને બાજુની જે પરિસ્થિતિ છે એનું સંયોજન હોય છે, ઓબ્વિયસ છે, બંને બાજુની પરિસ્થિતિનું સંયોજન। ઉદાહરણ તરીકે આપણને ખબર જ હોય કે આપણે નદી જે વિસ્તારમાં, નદી જે જગ્યાએ સમુદ્રને મળતી હોય, ધારો કે આ સમુદ્ર છે, તો આ નદી છે બરોબર, સમુદ્રને જે જગ્યાએ મળે છે, તો આટલો અમુક વિસ્તાર છે એવો હશે કે જ્યાં બંનેની પરિસ્થિતિ હશે, એટલે કે તે પાણી છે એ ખારું અને એક તરફથી બીજી તરફ, મીન્સ કે ખારું પણ હશે અને બીજા નંબરમાં થોડું મીન્સ કે નદીના પાણીની જેમ થોડું ઘણું ઓછું
સોરી નદીના પાણીની જેમ થોડુંક મીઠું પણ હશે. કહેવાનો મતલબ અહીંયા બંનેની પરિસ્થિતિ સંયોજન હશે, ખારું અને મીઠું બંને પાણી અહીંયા ભેગું હશે, એટલે બેલેન્સ હશે એક પ્રકારનું. એટલે કે આમ જોવા જાવ ને તો અહીંયા આ જે ઇક્વેટોર વાળો વિસ્તાર છે ને, ત્યાં બંને તરફની પરિસ્થિતિનું તમને સંયોજન જોવા મળે. બંને તરફની એટલે શું, સમુદ્રની પણ જોવા મળે અને નદીનું પણ જોવા મળે. અને એટલા માટે કેવો ઝોન કહેવાય, ટેન્શન વાળો ઝોન કહેવાય, ટેન્શન વાળો ઝોન. અને આ ટેન્શન વાળા ઝોનનું આપણે સમજેલા હતા. હવે ઉદાહરણ તરીકે ટેન્શન વાળો ઝોનનું તમને સમજ, અહીંયા આપણે ઇઝીલી સમજીએ તો ધારો કે નદી સુકાઈ જાય એટલે તરત જ ત્યાં કેવું પાણી થઈ જશે, સંપૂર્ણપણે પાણી કેવું થઈ જશે, ખારું થઈ જશે. સંપૂર્ણપણે પાણી કેવું થઈ જશે, ખારું. એટલે તરત જ જ્યાં સમુદ્રના તમામ જીવો આવવા લાગશે, તમામ તમામ સમુદ્રના જીવો છે એ ત્યાં આવવા મળશે, કારણ સમુદ્રનું પાણી સંપૂર્ણપણે ખારું થઈ ગયું છે. અને એટલા માટે અહીંયા શું હશે, ટેન્શન કયું હશે કે આમાંથી કોઈ પણ એક બાજુની ઇકોસિસ્ટમમાં થોડો ઘણો તફાવત આવે ને, એટલે બીજી ઇકોસિસ્ટમ એના ઉપર હાવી થઈ જાય, હાવી. અને એટલા માટે વિસ્તારને કેવો ઝોન કહેવાય, ટેન્શન વાળો ઝોન કહેવાય, તણાવ વાળો ઝોન કહેવાય. આ વાક્ય સમજાઈ ગયું ને તમામ મિત્રોને, તણાવ વાળો ઝોન શા માટે કહેવાય તો સમજાય છે ને, કારણ કે બંને બંને પ્રકારની ઇકોસિસ્ટમમાં માંથી એકાદી ઇકોસિસ્ટમ થોડીક નબળી પડે એટલે તરત જ એના ઉપર બીજી ઇકોસિસ્ટમ શું થઈ જશે, હાવી થઈ જશે. સમજાય છે આ ટેન્શન ઝોન સમજાણું તમામ મિત્રોને, ફરીથી કહું છું. રિપ્લાય આપજો મને એક વખત જરાક, તમામ મિત્રોને સમજાતું હોય તો. રિપ્લાય આવે છે કે નથી આવતા? ઓકે ચલો, રિપ્લાય તો આવે છે. ચલો ચલો ઓકે, મારું કમેન્ટ બોક્સ છે જામ થઈ ગયું હતું. વેલકમ તમામ મિત્રો. ચલો આપણે ઘણા બધા મિત્રો લાઈવ થઈ ગયા છે અત્યારે. હા ચલો, ધીમે ધીમે આપણે પ્રગતિમાં છીએ. હવે એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ કે પછી આ ત્રીજું વાક્ય પણ આપણે સમજવાનું હતું કે ઇટ ઇઝ અ લાઇનિયર એઝ ઇટ શોઝ પ્રોગ્રેસિવ ઇન્ક્રીઝ ઇન સ્પીસીઝ કમ્પોઝિશન ઓફ વન ઇન કમિંગ કોમ્યુનિટી એન્ડ સિમિલિટી ડિક્રીઝ ઇન સ્પીસીઝ ઓફ અધર આઉટ ગોઈંગ એડજોઇન કોમ્યુનિટી. જો અહીંયા એક વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે કે અહીંયા તમને બે ઇકોસિસ્ટમ જે જગ્યાએ ભેગી થતી હોય તો એમાં જે વચ્ચેનો વિસ્તાર ઇકોટોન કહેવાય. એટલે કે તમે આ એ નંબરની ઇકોસિસ્ટમ, આ બી નંબરની ઇકોસિસ્ટમ અને આ સી છે ઇકોટોન, તો તમે એ થી સી તરફ જતા હો ને તો અહીંયા એ નંબરની ઇકોસિસ્ટમમાં જે પણ જીવો જોવા મળે એ જીવોના પ્રકારમાં તમે ઇકોટોન તરફ જાઓ તેમ તેમ ઘટાડો થતો જશે. શું થતો જશે ભાઈ? ઘટાડો થતો જશે, ખાસ યાદ રાખજો. અને એનીથી પછી તમે ઇકોટોન થી પાછું બી તરફ જાઓ એટલે કે સી થી બી તરફ જાઓ તો બી પ્રકારની ઇકોસિસ્ટમ હશે બરોબર, એ લોકોની પ્રજાતિમાં શું થતો હશે, ધીમે ધીમે એ પ્રકારની પ્રજાતિમાં શું થતો જશે, વધારો થતો જશે. ફરીથી આ ઉદાહરણ તમને સમજાવું તો કઈ રીતે કામ કરશે કે એ અને સી એ ધારો કે જમીન વાળો વિસ્તાર છે, એ અને સી છે એ જમીન વાળો વિસ્તાર છે, સી થી બી વાળો વિસ્તાર છે એ પછી ધારો કે આવી જાય છે નદી અથવા તો સમુદ્ર, આપણે એવું માની લઈએ. ફરીથી ઉદાહરણ સહિત કહું છું, તો એ થી સી તરફ જાઓ ને એટલે સૌથી પહેલા એ વિસ્તારમાં કેવા કેવા પ્રાણીઓ જોવા મળશે, તો એ વિસ્તારની અંદર તમને ખાસ કરીને જમીન ઉપર, જમીન ઉપર રહેતા પ્રાણી એટલે શું કે આપણા સસ્તન વર્ગના પ્રાણીઓ હશે, ગાય ભેંસ એ બધી વસ્તુ, પશુ પક્ષી એ બધી વસ્તુ આવશે. પછી જેમ જેમ તમે આ વિસ્તારમાં આવશે ઇકોટોન એટલે કે જે જગ્યાએ પાણી અને જમીન એ પ્રકારનું કોમ્બિનેશન હશે, તો ત્યાં તમને અલગ જ થોડાક જીવો જોવા મળશે. એટલે કે હવે ત્યાં તમને જોવા મળશે હિપોપોટેમસ છે, પછી મગરમચ્છ છે અથવા તો દેડકા છે, તો આ પ્રકારના જીવો જોવા મળશે. એટલે કે એ બંને વચ્ચેનું એટલે કે આ જે સસ્તન વર્ગ અને આ પ્રકારના જીવોનું કોમ્બિનેશન, એટલે કે ધીમે ધીમે આ મીન્સ કે તમે એ થી સી તરફ જશો ને તેમ તેમ સસ્તન વર્ગના પ્રાણીઓમાં શું થવા મળશે ભાઈ, ધીમે ધીમે ઘટાડો. હવે એ પછી તમે ઇકોટોનમાં આવી ગયા એટલે ઇકોટોનની અંદર વિસ્તારમાં કેવું હશે, ઇકોટોનના વિસ્તારની અંદર તમને હિપોપોટેમસ જોવા મળશે, મગરમચ્છ જોવા મળશે, એટલે કે બંને એ અને સી બંને વિસ્તારમાં અમુક અમુક પ્રાણીઓ કોમન જોવા મળે. હવે ત્યાંથી તમે સી થી બી તરફ જાઓ, સી થી બી તરફ, તો ઇકોટોન વાળા તો એ વિસ્તારમાં જોવા મળવાના છે, ઇકોટોન વાળા તો પોતાના વિસ્તારમાં રહેવાના છે. પણ જેમ જેમ તમે બી તરફ જશો ને તેમ તેમ તમને શું જોવા મળશે, તો માછલીઓની વિવિધ પ્રજાતિઓ છે એમાં ધીમે ધીમે વધારો થવા મળશે. માછલીઓની પ્રજાતિ છે એમાં ધીમે ધીમે શું થતો જોવા મળશે, વધારો જોવા મળશે. અને એટલા માટે તમને અહીંયા સમજાવે છે કે જ્યારે તમે ઇકોટોન વાળા વિસ્તારમાં તમે જતા હો, ઇકોટોન વાળા વિસ્તારમાં જતા હો એટલે કે એ નંબરની જે ઇકોસિસ્ટમ છે એની પ્રજાતિની સંખ્યામાં ઘટાડો થતો હોય, પણ તમે જેમ જેમ બહાર નીકળતા જાઓ મીન્સ કે સોરી પછી સી થી બી તરફ જાઓ તો બી નંબરની ઇકોસિસ્ટમમાં શું થતો હોય, વધારો થતો હોય. તો એ વસ્તુ તમને આ બીજું વાક્ય સમજાવે છે, આ બીજું ત્રીજું સોરી ત્રીજું વાક્ય છે તમને એ વસ્તુ સમજાવે છે, એ આપણે કાલે સમજેલા હતા. હવે એની પછી
કે એ વેલ ડેવલપ ઇકોટોન, એટલે કે ખૂબ સારી રીતે વિકસિત થયેલો ઇકોટોન વાળો વિસ્તાર હોય ને, ખૂબ સારી રીતે ડેવલપ થયેલો ઇકોટોન વાળો વિસ્તાર હોય તો એમાં ખાસ પ્રકારની પ્રજાતિઓ જોવા મળતી હોય. એટલે એટલા માટે અહીંયા લખેલું છે, કન્ટેન સમ ઓર્ગેનિઝમ વિચ આર એન્ટાયરલી ડિફરન્ટ ફ્રોમ ધેટ ઓફ એડજોઇનિંગ કોમ્યુનિટી. એટલે કે જો વર્ષોથી કોઈ ઇકોટોન વાળો વિસ્તાર ત્યાં સતત રહેલો હોય, કારણ કે આપણને ખબર જ છે આવું રેર કેસ જ બને, કારણ કે એ વિસ્તાર કેવો હોય, ટેન્શન વાળો હોય, તણાવ વાળો વિસ્તાર હોય, તો આવો તણાવ છે ને એ ત્યાં ઓછો થતો હોય, આવો તણાવ ત્યાં ઓછો થતો હોય અને ત્યાં ઇકોટોન છે એ બહુ સારી રીતે ડેવલપ થઈ ગયેલું હોય, તો એ વિસ્તારની અંદર ઇકોટોન વાળી જે ખાસ પ્રજાતિઓ, એટલે એ વિસ્તારમાં જોવા મળતી પ્રજાતિઓ છે ને, એમાં ખૂબ સારો એવો માત્રામાં વધારો થયેલો જોવા મળે અને ખાસ પ્રકારની પ્રજાતિઓ હોય છે. એની પછી કે સમટાઈમ્સ ધ નંબર ઓફ સ્પીસીઝ એન્ડ પોપ્યુલેશન ડેન્સિટી ઓફ સમ ઓફ ધ સ્પીસીઝ ઇઝ મચ ગ્રેટર ઇન ધીસ ઝોન ધેન આઈધર કોમ્યુનિટી. અને અમુક વખત તો એવું પણ બની શકે છે કે અહીંયા પ્રજાતિની સંખ્યા અને સાથોસાથ વસ્તીની ઘનતા તેના બંને તરફના વિસ્તારમાં, તેના બંને તરફના શું એટલે કે આજુબાજુ, અહીંયા તમને કીધું ને એ નંબરની ઇકોસિસ્ટમ ને બી નંબરની ઇકોસિસ્ટમ, તો એ નંબરની ઇકોસિસ્ટમમાં ધારો કે 5 પ્રજાતિ હોય અને બી નંબરની ઇકોસિસ્ટમમાં ધારો કે 10 પ્રજાતિ હોય, તો ટોટલ 5 મિસ કે 5 અને મિસ કે આ બંને તો થઈ જ, પણ હવે તમને જો આ સારી રીતે ડેવલપ થયેલો ઇકોટોનળો વિસ્તાર હોય ને, તો ત્યાં ઘણી વખત એવું પણ બની શકે કે ત્યાં 25 જેટલી પ્રજાતિ હોય, એટલે કે આજુબાજુની ઇકોટોનમાં 5 છે, એકમાં 10 છે, પણ એની કરતા વધારે તો કયા મિસ કે એની કરતા વધારે પ્રજાતિની સંખ્યા કયા વિસ્તારમાં છે, 25. અને અહીંયા એવું પણ બની શકે કે ઘણી બધી વખત ત્યાં વસ્તી ગીચતા પણ ખૂબ વધારે હોય, એટલે કે ત્યાં પ્રજાતિની સંખ્યા પણ વધારે હોય અને સાથોસાથ એક એક પ્રજાતિની સંખ્યામાં પણ ખૂબ વધારે સારો એવો વધારો થયેલો હોય. તો આ જે ઇફેક્ટ છે ને શું કહેવામાં આવે ભાઈઓ, એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. કઈ ઇફેક્ટ કહેવામાં આવશે? એજ ઇફેક્ટ એટલે કે ખૂબ સારો વિકાસ પ્રજાતિની સંખ્યામાં અને એની પ્રજાતિની સંખ્યામાં અને એના ખુદની માત્રામાં, બંનેમાં જ્યારે વધારો થાય ત્યારે એને શું કહેવાશે? એજ ઇફેક્ટ. ચલો એજ ઇફેક્ટ તમામ મિત્રોને સમજાઈ ગયું તો એક વખત રિપ્લાય આપી દો ફટાફટ, એટલે ખબર પડીએ, પછી આપણે આગળ વધીએ. ચલો એજ ઇફેક્ટ સમજાઈ ગયું તો એક વખત રિપ્લાય આપી દો, પછી આપણે પાછા આગળ વધીએ. ચલો ઓકે, કુલદીપ ગોહિલ, જયેશ બલદાણીયા, માલવી કલ્પેશ, હેતલ પટેલ, રાધિકાબેન પ્રજાપતિ, કિરણ ડોબરિયા, ક્રિઝ, ઓકે, એની પછી અર્ચનાબેન મોદી, પછી હિરેન રાંક, એની પછી શિરોયા દિવ્યા, પ્રતિક્ષા બેન, પછી જીનલબેન કોટડિયા, સાકરિયા રાધિકા, નીતિન લાખાણી, ઉઝેર ખત્રી, નિધિ ભાયાણી, લુખી સ્મિથ, નીરગ માદલિયા, આજે ઘણા બધા લોકો ઓનલાઈન છે. ચલો કોઈ વાંધો નહીં. ચલો હવે એની પછી આપણે આગળ વધીએ. તો હજી આપણે ઇકોટોનના બે કોમ્બિનેશનના બે આપણે સ્ટેટમેન્ટ જોવાના બાકી છે, તો એ આપણે જરાક ચેક કરી લઈએ. તો એ સ્ટેટમેન્ટ શું આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો ધ ઓર્ગેનિઝમ વિચ અકર પ્રાઇમરીલી ઓર મોસ્ટ એવિડન્ટલી ઇન ધીઝ નોન એઝ આર નોન એઝ ધ એજ સ્પીસીસ. એટલે કે એવી પ્રજાતિ કે જે આ વિસ્તારની અંદર મુખ્ય રીતે જોવા મળતી હોય અને એ પણ કેવી? એવિડન્ટલી. એવિડન્ટલી એટલે શું? ખૂબ વિશાળ માત્રામાં. અહીંયા તમને એ વસ્તુ સમજાવે છે. તો ઓર્ગેનિઝમ વિચ અકર પ્રાઇમરીલી એટલે કે મુખ્ય રીતે જોવા મળતી હોય, મુખ્ય રીતે, મુખ્ય પ્રજાતિ, અથવા તો એવિડન્ટલી એટલે કે ભરપૂર માત્રામાં જોવા મળતી હોય, તો એને આજે ઇકોટોનની કેવી સ્પીસીસ કહેવાશે? એજ સ્પીસીસ કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે કોઈ નદી કિનારો હોય, નદી કિનારો, ત્યાં એજ સ્પીસીસ તરીકે તમે એક ઉદાહરણ લઈ શકો. કોનું? મગરમચ્છનું. મગરમચ્છ છે એ તમને એ જગ્યાએ સામાન્ય રીતે પણ જોવા મળતી હોય, ખૂબ વધારે માત્રામાં પણ જોવા મળતી હોય, તો આજે મગરમચ્છ છે ને તમે એને એજ સ્પીસીસ કહી શકો. ઇન ધ ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, હવે આપણે એક વસ્તુ સમજેલા હતા કે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ છે એમાં મીન્સ કે ભૂમિ ઉપરની જે ઇકોસિસ્ટમ છે ને એમાં એજ ઇફેક્ટની અંદર મુખ્ય રીતે પક્ષીઓનો સમાવેશ થાય. મુખ્ય રીતે કોનો સમાવેશ થાય? પક્ષીઓનો સમાવેશ થાય. કઈ રીતે? તો અહીંયા તમને સમજાવેલું હતું કે ડેન્સિટી ઓફ બર્ડ્સ ઇઝ ગ્રેટર ઇન ધ મિક્સ હેબિટેટ ઓફ ઇકોટોન બિટવીન ધ ફોરેસ્ટ એન્ડ ડેઝર્ટ. એટલે કે પક્ષીઓની સંખ્યા સૌથી વધારે ક્યાં જોવા મળી શકે? તો પક્ષીઓની સંખ્યા તમને સૌથી વધારે એક તરફ જંગલ હોય અને બીજી તરફ રણ પ્રદેશ હોય, તો આ જંગલ અને રણ પ્રદેશ વચ્ચેનો જે વિસ્તાર હોય ને એ ઇકોટોન બને, અને આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પક્ષીઓની સંખ્યા ખૂબ વધારે માત્રામાં હોઈ શકે, અને એટલા માટે પક્ષી છે એ આ બંને વિસ્તારમાં, બંને વચ્ચેનો વિસ્તાર ઇકોટોન છે એમાં શું બનશે?
એજ સ્પીસીસ કહેવામાં આવશે, એજ સ્પીસીસ કહેવામાં આવશે. ચલો આશા રાખું છું તમામ મિત્રોને સમજાતું હશે. હવે એની પછી આપણે જરાક આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક કયો આવે છે જરા કન્ફર્મ કરીએ. હા, નેક્સ્ટ ટોપિક આવે છે નીસ. નેક્સ્ટ ટોપિક આવે છે નીસ. યાદ રાખજો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક છે યુપીએસસી માં પૂછાઈ ગયેલો છે. જ્યારે મેં 2013 ના વર્ષમાં જ્યારે પેપર આપેલું હતું ને યુપીએસસી નું પહેલી વખત, ત્યારે આના વિશેનો સવાલ હતો નીસ વચ્ચેનો. નીસ ભાઈ આને ગુજરાતીમાં તમે નહીં, ગુજરાતી નહીં કરતાનું, આને ઇંગ્લિશ જ રાખો અને આને કહેવા છે નીસ. નીસ હા, ગુજરાતી કરશો ને તો અર્થનો અનર્થ થશે અને મને ખબર શું થાય. ચલો ખરાબ શબ્દો બને એટલા માટે. ચલો હવે એની પછી કે નીસ ઇઝ અ યુનિક ફંક્શનલ રોલ. હવે આપણે પેલા તો નીસ ની એક પર્ટિક્યુલર ડેફિનેશન સમજીએ. 99% લોકોને નીસ છે એ સમજાતું જ નથી, આ હકીકત છે. 99% લોકોને નીસ વિશે કોઈ વસ્તુ સમજાતી નથી કે ભાઈ નીસ શબ્દનો મતલબ શું, ક્યાં એનો યુઝ થાય, હકીકતમાં શબ્દનું મહત્વ શું, એ આપણે સમજવાનું છે અત્યારે. જો નીસ ઇઝ અ યુનિક ફંક્શનલ રોલ ઓર સ્પેસ પ્લેસ ઓફ અ સ્પીસીસ ઇન એન ઇકોસિસ્ટમ. પહેલું વાક્ય, નીસ ઇઝ અ યુનિક ફંક્શનલ એટલે કે ખાસ કાર્ય, અને રોલ એટલે શું, ભૂમિકા. ઓર અ પ્લેસ ઓફ સ્પીસીસ એટલે ઇન ઇકોસિસ્ટમ, એટલે કે કોઈ ઇકોસિસ્ટમ હોય ને, આનો મતલબ શું થાય. જો હવે ગુજરાતી હું તમને કરાવું, આનો ગુજરાતી કરાવે, કોઈ ઇકોસિસ્ટમ ની અંદર, કોઈ ઇકોસિસ્ટમ ની અંદર જે પ્રજાતિ છે એ પ્રજાતિની જે મુખ્ય ભૂમિકા છે ને, મુખ્ય ભૂમિકા એને નીસ કહેવામાં આવે. એને નીસ કહેવામાં આવે. કોઈ ઇકોસિસ્ટમ ની અંદર જે તે પ્રજાતિ હોય એની જે મુખ્ય ભૂમિકા છે એને નીસ કહેવામાં આવે. હવે કઈ રીતે, તો આપણે જોઈએ કે ઇટ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ઓલ બાયોલોજિકલ એટલે કે જૈવિક, ફિઝિકલ એટલે કે ભૌતિક, અને કેમિકલ એટલે કે રાસાયણિક. તો તે જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકોનું નિરૂપણ છે. ડિસ્ક્રિપ્શન, ઇટ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ઓલ બાયોલોજિકલ, ફિઝિકલ એન્ડ કેમિકલ ફેક્ટર્સ કે જે ધેટ અ સ્પીસીસ નીડ ટુ સર્વાઈવ, સ્ટે હેલ્ધી એન્ડ રીપ્રોડ્યુસ. એટલે કે હકીકતમાં તમને એ બીજો એક શબ્દ આપ્યો કે નીસ છે ને હકીકતમાં એક નિરૂપણ છે અથવા તો ડિસ્ક્રિપ્શન છે. એ ડિસ્ક્રિપ્શન શાનું છે, તો કોઈ પણ જીવ હોય અથવા તો કોઈ પણ પ્રજાતિ હોય એ પ્રજાતિને જીવવા માટે, પોતાના અનુકૂલન માટે, સર્વાઈવ એટલે શું, પોતાના જીવનને સર્વાઈવ એટલે કે બચાવવા માટે, એને સ્વસ્થ રાખવા માટે અને ફરીથી સંતતિ આગળ વધારવા, ફરીથી સંતતિ, રિપ્રોડ્યુસ એટલે શું, સંતતિ આગળ વધારવા, બે માંથી ચાર થાવું. તો એના માટે જે પણ જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકોની જરૂરિયાત પડે એને નીસ કહેવામાં આવે. ફરીથી હું તમને વ્યાખ્યા કહું છું આખે આખી, ફરીથી ધ્યાનથી સાંભળજો. ઇંગ્લિશ થી ગુજરાતી કરું છું એટલા માટે થોડુંક વાક્ય અડાવડું થઈ શકે, પણ તમને પર્ટિક્યુલર વાક્ય કહી દો કે કોઈ પણ જીવ છે એને પોતાના જીવનને ટકાવી રાખવા માટે, પોતાના જીવનને સ્વસ્થ રાખવા માટે અને રીપ્રોડ્યુસ કરવા માટે જે પણ જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકોની જરૂરિયાત પડે એ ઘટકોના વિવરણને અથવા તો ડિસ્ક્રિપ્શનને નીસ કહેવામાં આવે છે. કેટલા લોકોને આ વ્યાખ્યા સમજાણી, થોડી ઘણી ઉતરી હોય, 50% ઉતરી ગઈ હોય તો પણ ચાલશે. 50% હજી આપણે ઉદાહરણ સમજીશું, 50% વ્યાખ્યા સમજાણી હોય તો પણ ચલેગા. રિપ્લાય આપજો, જવાનો, સુઈ ના જતા, 3 સાડા 3 જેવું થયું છે. ઘણા લોકોને પછી ડાળભા તાડા આવશે મારી જેમ. પ્રકાશભાઈ વાણિયા 75% સમજાઈ ગયું. નીતિનભાઈ લાખાણીએ તો ટકાવારી પણ આપી દીધી. ઓકે દીપેનભાઈ ફરીથી સમજાવું, કોઈ વાંધો નહીં, ફરીથી સમજાવીએ. પણ દીપેનભાઈ ચિંતા ના કરો, હજી હું એક વખત સમજાવવાનો છું, બરોબર. પહેલા આપણે ઉદાહરણ આવીએ. ચલો કદાચ દીપેનભાઈ તમને ઉદાહરણથી સમજાય છે તો આપણે ઉદાહરણથી સમજીએ. ઓકે ખત્રીભાઈ આપણે ઉદાહરણ સમજીએ પછી તમતારે. ઓકે ચલો, ઘણા બધા મિત્રોને ડાઉટ છે પણ આપણે પહેલા તમને એક ઉદાહરણ સમજાવી દો પછી હું જરાક આગળ વધું, પછી ફરીથી વ્યાખ્યા આપણે જોઈશું. ચલો પહેલા આપણે, ચલો બીજું સ્ટેટમેન્ટ સમજી લઈએ, બીજું સ્ટેટમેન્ટ પછી હું તમને કહું કે નીસ ઇઝ અ યુનિક ફોર સ્પીસીસ એટલે કે કોઈ એક પ્રજાતિ માટે નીસ
એક સમાન હોય છે, કોઈ સોરી કોઈ એક પ્રજાતિ માટે નિસ્ક છે એ યુનિક, યુનિક એટલે કેવું, અનન્ય હોય, અનન્ય અનન્ય હોય છે. ફરીથી કહું છું, હવે આ વાક્ય આપણે સમજીએ, એટલે કે કહેવાનો મતલબ એ છે કે અલગ અલગ બે પ્રજાતિ હોય ને તો એના માટે એક સમાન નિસ ક્યારે હોતી નથી, બે અલગ અલગ પ્રજાતિ માટે નિસ ક્યારે સમાન હોતી નથી. ફરીથી ચલો હવે આ એક ઉદાહરણ સમજીએ. જો આપણે એક ઉદાહરણ સમજીએ, ગાય અને ભેંસ. ચલો આપણે આ ઉદાહરણ સમજીએ, ગાય અને ભેંસ. આપણે આનું ઉદાહરણ સમજીએ, જો કે ગાય અને ભેંસ તમે કમ્પેર કરો તો તમને બધું સમાન લાગશે કે ચલો ગાયને જીવન જીવવા માટે શું જોઈએ, તો ભાઈ એને ખોરાક તરીકે, આહાર તરીકે શું જોશે, ઘાસ જોશે. ભેંસને પણ શું જોશે, ઘાસ જોશે. પ્લસ બંને વસ્તુ કે ગાય છે એ પહાડી વિસ્તારમાં ના રહી શકે, આપણને ખબર છે, પહાડ નથી ચડી શકવાની, અને ભેંસ પણ શું, પહાડ નથી ચડી શકવાની. એટલે કે ગાય અને ભેંસ એ કુદરતી રીતે કુદરતી રીતે રહેતા હોય, એટલે કે જો એ બંધાતા ના હોય, જો એ પાલેલા ના હોય, તો ગાય છે એને પણ મેદાની વિસ્તાર પસંદ આવે, કારણ કે મેદાની વિસ્તારમાં ઘાસ છે ખૂબ સારા માત્રામાં મળી રહે. અને ભેંસ છે એને પણ કેવો વિસ્તાર પસંદ આવે, તો ભેંસને પણ મેદાની વિસ્તાર જ પસંદ આવે. આપણને ખબર છે આફ્રિકાના મેદાનો એ ભેંસને એકદમ માફક આવે છે, અને કેદમાં ભારતની અંદર ભેંસ ક્યાંથી આવી, તો ભારતમાં ભેંસ ત્યાંથી જ આવી, આફ્રિકામાંથી. એવું નથી કે અહીંયા વર્ષોથી હતી, બરોબર. એવું નથી કે આદિ અનાદિકાળથી ભેંસ ભારતમાં હતી, એવું નથી. આફ્રિકાના લોકો ભેંસ અહીંયા લાવેલા હતા, ત્યાં સુધી આપણે ખાલી અને ખાલી ગાય હતું. હવે જો અહીંયા એક વસ્તુ સમજીએ કે ગાય અને ભેંસ, તમે અહીં જોઈ શકો છો, ગાય અને ભેંસ બંનેને એક સમાન પરિસ્થિતિ જોઈએ છે. એ વસ્તુ સમજી ગયા કે ગાયને પણ જમવા મીન્સ કે ખાવા માટે ઘાસ જોઈએ છે, મેદાની વિસ્તારમાં ખુલ્લી રીતે સારી રીતે રહી શકે છે. ભેંસને પણ ખાવા માટે ઘાસ જોઈએ છે, એ પણ સારી રીતે રહી શકે, બંને દૂધ આપે છે, બરોબર. બંનેની ઘણી બધી સામ્યતા જોવા મળે, પણ અહીંયા તફાવત ક્યાં થઈ ગયો. ચલો હવે અહીંયા મેં તમને એવું કીધું હતું કે નિસ ઇઝ અ યુનિક સ્પીસીસ, નિસ ઇઝ અ યુનિક ફોર સ્પીસીસ, એટલે કે કોઈ પણ નિસ છે ને એ કોઈ પણ પ્રજાતિ માટે અનન્ય હોય છે. એટલે કે ગાય છે ને, ગાય તો એના માટે કોઈ એક અનન્ય પ્રણાલી હોય, અને ભેંસ માટે પણ અનન્ય હોય, એટલે કે બંને ક્યારેય સમાન ના હોઈ શકે. પણ તમને તો અહીંયા એવું લાગે કે સાહેબ આ તો બંને સમાન જેવું જ થયું, તો આમાં અલગ અલગ બંનેને કઈ વસ્તુની જરૂર પડશે? ભાઈ આપણે એક વસ્તુ યાદ રાખવાનું, પ્રજનન, પ્રજનન એક વસ્તુ યાદ રાખવાનું, રિપ્રોડ્યુસ સંતતિ આગળ વધારી. હવે ગાય છે એને પોતાની પ્રજાતિ આગળ વધારવી હોય, ગાય છે એને પોતાની પ્રજાતિ આગળ વધારવી હોય, તો એને પોતાની પ્રજાતિ સાથે જ એને પ્રજનન કરવું પડશે. અને ભેંસ છે તો એને પણ પોતાની પ્રજાતિ આગળ વધારવી હોય, તો ભેંસને પણ પોતાની પ્રજાતિના જીવ સાથે જ એને પ્રજનન કરવું પડશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે પ્રજાતિના પ્રજનનની બાબતમાં બંને અલગ થઈ ગયા. અને હવે ઘણા લોકો લોજિક સમજાશે, હા ભાઈ સાહેબ એ તો બધામાં અલગ અલગ જ હોય ને, કે ભાઈ ગાય હોય તો એની સાથે શું હોય, આખલો હશે, અને એ પ્રમાણે ભેંસ હોય તો એની સાથે પાડો હશે. તો એ રીતે તમે જોઈ શકો છો કે બંનેને પ્રજનન માટે પોતાની જ પ્રજાતિ જોઈએ, બરોબર. તો એટલા માટે આ વાક્ય લખવામાં આવેલું છે કે નિસ ઇઝ અ યુનિક ફોર સ્પીસીસ. એટલે કે નિસ એટલે તમે જો અહીંયા એક વસ્તુ સમજીએ, નિસ એટલે ફરીથી તમે એક વાક્ય સમજી લો, નિસ એટલે ફરીથી, નિસ ને ધારો કે તમે જરૂર, નિસ નું તમે એક ગુજરાતી સમજો. ચલો પેલા તો આ પેજ ભૂસી નાખું છું, પેજ ભૂસીને ફરીથી હું તમને ડિટેલમાં સમજાવું, કારણ કે ઘણા બધા મિત્રોને અહીંયા સમજાણું નથી એટલા માટે. તો રિચ મેન ઓફ સેન્સેક્સ, શું વાત કરો છો? ઓહો, શેર બજારના માણસો પણ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો રિચમેન, ચલો ચિંતા ના કરો, હું તમને ફરીથી સમજાવું છું તમને કે મને જે પ્રમાણે યાદ રાખવામાં આવેલું હતું, હા સાકરિયા રાધિકાબેન, ચલો મને જે પ્રમાણે મારા સાહેબે ભણાવેલું હતું એ પ્રમાણે હું તમને કહું. પણ જો એક વસ્તુ છે, પહેલા મેં તમને પ્યોર ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પ્યોર ભાષામાં. હવે તમને હું મૂળ ભાષામાં સમજાવું. ઓકે, વેલકમ સાંગાણી વિપુલ. તો હવે જો નિસ એટલે કે તમે ધારો કે જરૂરિયાત સમજી લો, શું, જરૂરિયાત અથવા તો રિક્વાયરમેન્ટ એવું સમજી લો, નિસ બરાબર જરૂરિયાત. તો હવે તમે આ વસ્તુ સમજો કે કોઈ પણ ઇકોસિસ્ટમની અંદર પ્રજાતિની પોતાની જે ખાસ કાર્યરીતિ છે, ખાસ અનન્ય કાર્યરીતિ, અહીંયા તમને કીધું યુનિક ફંક્શનલ રોલ, યુનિક ફંક્શન એટલે કે અનન્ય કાર્ય પદ્ધતિ, અનન્ય કાર્ય પદ્ધતિ, તો એને તમે કહી શકો નિસ. કોઈ પણ પ્રજાતિની પોતાની અનન્ય કાર્ય પદ્ધતિ તમે નિસ કહી શકો છો. એટલે કે કોઈ પણ પ્રજાતિ છે એને પોતાના જીવનને ટકાવી રાખવા માટે, પોતાને હેલ્ધી રાખવા માટે, અને પોતાને રિપ્રોડ્યુસ એટલે કે આગળ સંતતિ વધારવા માટે જે પણ પ્રકારની જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકોની જરૂરિયાત પડે, એ જરૂરિયાતને શું કહી શકો તમે, નિસ. એટલે કે એક રીતે કહી શકો એની જરૂરિયાત શું છે, નિસ એટલે એક પ્રકારની શું થઈ, જરૂરિયાત. એટલે કે એટલા માટે જ મેં લખી દીધું નિસ. એટલે ધારો કે તમે એવું જ સમજી લો કે એક જરૂરિયાત. તો અહીંયા તમે એક સમજી શકો છો કે એક પ્રજાતિ હોય ને, કોઈ પણ એક પ્રજાતિ હોય
તો એની પોતાની જરૂરિયાત અનન્ય હોય, એટલે કે અન્ય પ્રજાતિ કરતા કેવી હોય, અલગ હોય. ધારો કે પહેલા નંબરની પ્રજાતિ હું લઈ લઉં છું ગાય, અને બીજા નંબરની પ્રજાતિ તરીકે હું લઈ લઉં છું ભેંસ. તો આ બંનેની પોતાની જરૂરિયાત કેવી છે ભાઈ? અલગ અલગ છે. તમે જોઈ શકો છો ખાવા પીવાનું બધું એક સમાન જ હોય છે, એટલે કે એ લોકોને ફિઝિકલ પણ સમાન છે, કેમિકલ ફેક્ટર્સ પણ સમાન છે, પણ એ લોકો જૈવિક રીતે કેવા છે ભાઈ? અલગ અલગ. કારણ કે એ લોકોને સંતતિ વધારવા માટે ગાય છે એને પોતાની પ્રજાતિ જોશે, અને ભેંસ છે એને પોતાની પ્રજાતિ જોશે. ચલો હવે કેટલા લોકોને સમજાણું, હવે ટકાવારી લખો. જેટલા લોકોને સમજાણું હોય, જેટલા ટકા સમજાણું એટલા ટકા લખો. ચલો આપણે ધીમે ધીમે 100% સુધી પહોંચશું, ચિંતા ના કરો. ચલો ફટાફટ ટકાવારી લખો. હવે ના સમજાણું ચિંતા નહીં કરવાની, આપણે સમજાવશું યાર. આપણે ક્યાં કઈ ભાગી જવાના યાર, ઓનલાઈન જ છીએ, ક્યાં તમારે પૈસા આપવા છે. ચલો માલવી કલ્પેશ 90%. ચલો કોઈ વાંધો નહીં, 10%. હજી આપણે કોઈ વાંધો નહીં, હજી હું દમ લગાવીશ કે તમારો 10% કોટા પૂરો થઈ જાય. નીતિનભાઈ લખાણી. ચલો હવે આપણે આ જ સિસ્ટમ કરશું, ટકાવારી વાળી, તો એ વધારે મજા આવશે. ચલો કોઈ વાંધો નહીં, જે લોકોને હજી આપણે 85% સુધી પહોંચ્યા છીએ તો કોઈ વાંધો નહીં, હજી જોઈ લે. ફરીથી કહું છું કે નીસ છે ને, એટલે કે જરૂરિયાત દરેક પ્રજાતિની અનન્ય હોય છે. એટલે કે જો હવે અહીંયા એક વસ્તુ ફરીથી તમને એક પર્ટિક્યુલર સમજાવું કે પહેલી પ્રજાતિ લીધી મેં ગાય. હવે ગાયના હું બે ભાગ પાડું છું, ગાયના બે, એટલે કે બે ગાય લઉં છું હું, ધારો કે બરોબર. આપણે ગાયના નામ પાડતા હોઈએ ને બરોબર, કે આપણા તમને સાહિત્ય ભણતા હશો તેમાં ગાયના નામ પાડવામાં આવે, ખબર ને, યાદ છે કોઈને? તો એક ગાયનું નામ ધારો કે લઉં છું જમુના, બરોબર, ને બીજાનું નામ લઉં છું હું ગંગા. આ બંને ગાય જ છે, ચલો આપણે નામ રાખીએ, ચલો કે આ બંને ગાય જ છે. ચલો હવે તમે એક વસ્તુ સમજો, જમુના અને ગંગા બંને એક જ પ્રજાતિ છે ગાય. તો અહીંયા એ બંનેની તમામ પ્રકારની જરૂરિયાતો કેવી હશે ભાઈ? એક સમાન હશે, એક સમાન હશે, એક જ સમાન. પણ હવે ધારો કે હું બીજી કોઈ પ્રજાતિ લઉં છું, બીજી કોઈ પ્રજાતિ ધારો કે હું લઉં છું ભેંસ. તો ભેંસ છે, હવે એમાંથી ધારો કે એમાં ભેંસ 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 છે, તો એમાં પણ એકાદી ભેંસ મેં લીધી, અથવા તો એમાં પણ હું બે ભેંસ લઉં છું, એક અને બે. તો આ બંને ભેંસની પણ જરૂરિયાત કેવી હશે? એક સમાન. પણ તમે આ બંને પ્રજાતિનું કમ્પેરિઝન કરો, એટલે કે ગાય અને ભેંસ, તો બંનેની જરૂરિયાત કેવી થઈ જશે? અલગ અલગ. અને એટલા માટે અહીંયા લખેલું છે કે કોઈ પણ એક પ્રજાતિ હોય ને, એટલે કે ગાય તમે લઈ લો, ભલે બે ગાય અલગ અલગ લો, જમુના અને ગંગા, ભલે અલગ 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 ભાઈ ગાય તમે ભલે લીધી, પણ બંનેની જરૂરિયાત કેવી છે? એક સમાન. તો એટલા માટે ગાય છે એક પ્રજાતિ છે, અને એના માટે પોતાની જરૂરિયાત યુનિક હોય છે, યુનિક હોય છે. અને એ પ્રમાણે ભેંસ છે, તો ભેંસ પણ એક અલગ પ્રજાતિ છે, તો એના માટે પણ પોતાની જરૂરિયાત કેવી હોય છે? એ પણ યુનિક હોય છે. એટલે એટલા માટે તમે કહી શકો કે બે અલગ અલગ પ્રજાતિ, એટલે કે ગાય અને ભેંસ, તો એ બંનેની નીસ, એટલે કે બંનેની જરૂરિયાત ક્યારેય એક સમાન હોતી નથી, હંમેશા અલગ અલગ હોય છે. બીજી વસ્તુ કે નીસ ક્યાં અગત્યનો ભાગ ભજવે, તો નીસ છે ને એ કોઈ પણ પ્રજાતિના કન્ઝર્વેશનમાં, કોઈ પણ જીવ હોય ને, કોઈ પણ જીવ એના કન્ઝર્વેશન એટલે કે એના સંવર્ધન અથવા તો એના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો આપણે જોઈશું. ઇફ વી હેવ ટુ કન્ઝર્વ સ્પીસીસ ઇન અ નેટિવ હેબિટેટ, આ મુદ્દો છે ને, સમજો આ છેલ્લો મુદ્દો છે ને, ત્રીજો મુદ્દો, એ આપણે સાંજે, આજે મેં લેક્ચર રાખેલો છે 9 વાગે, મેં આજે સાંજે 9 વાગે આપણે હજી એક લેક્ચર રાખેલો છે. એ લેક્ચર ની અંદર આપણે આ ત્રીજા મુદ્દા વિશે વધારે ડિસ્કશન કરશું, અને આપણે એને કરંટ સાથે કનેક્ટ કરશું ભાઈઓ, કરંટ અફેર્સ સાથે. ઓકે, કરંટ અફેર્સ સાથે કનેક્ટ કરવાના છીએ. ચલો કે ઇફ વી હેવ ટુ કન્ઝર્વ સ્પીસીસ ઇન અ નેટિવ હેબિટેટ, નેટિવ હેબિટેટ નો એટલે શું? કે જે જગ્યાએ પ્રજાતિ પોતે વસતી હોય એનું નેટિવ એટલે શું? આપણે નેટિવ એટલે શું કહેતા હોય? વતન. કે જે પ્રજાતિનું મુખ્ય વતન હોય એ જગ્યાએ જો આપણે પ્રજાતિને કન્ઝર્વ કરવી હોય, તો વી શુડ હેવ નોલેજ અબાઉટ ધ નીસ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્પીસીસ. એટલે કે આપણને પ્રજાતિના નીસ રિક્વાયરમેન્ટ એટલે કે એની જરૂરિયાતની આપણને શું હોવી જોઈએ? ખબર હોવી જોઈએ. હા ચલો હવે યાદ કરો આ વાક્યથી, તમને જે ક્લાસમાં મેં એકાદું ડિસ્કશન કરેલું હશે ને એનું ઉદાહરણ યાદ આવશે, અને આજે આપણે સાંજે પણ ડિસ્કશન કરવાના છે ડિટેલમાં. ક્લાસમાં મેં તમને ઉદાહરણ આપેલું હતું, ખબર, આફ્રિકામાંથી એક પ્રજાતિ લાવીને આપણા બન્નીના ઘાસના મેદાનમાં રાખવાની હતી. કઈ? આફ્રિકામાંથી એક પ્રજાતિ લાવીને આપણા બન્નીના ઘાસના મેદાનમાં રાખવાની હતી. કઈ પ્રજાતિ? ચલો રિપ્લાય આપો ફટાફટ.
ઓકે, ચલો મોટા ભાગના લોકો ચિત્તાઓને ખબર પડી કે ચિત્તો ચિત્તો રાખવાના હતા, બરોબર. એટલે કે જો અહીંયા સમજવા, હવે તમને અહીંયા સમજાશે, હવે તમને મારું થોડું ઘણું તમને, હવે જો જે લોકો 90% ને 85% પહોંચ્યા હતા ને, એને 100% ત્રીજા વાક્યમાં પૂરું થઈ જશે. કઈ રીતે? ચલો એક સમજીએ. આફ્રિકામાંથી આપણે ચિત્તો લાવવાનો પ્લાન કરતા હતા, ક્યાં? ભારતમાં. તો હવે ચિત્તાને કઈ સંસદમાં જ મુકાય નહીં, અને હું તો ઈચ્છું છું સંસદમાં જ મૂકી દેવાય. ચલો કોઈ વાંધો નહીં, પણ આપણે સંસદમાં ના મુકાય. પણ આફ્રિકામાંથી ભારત સરકાર છે એ ચિત્તો લાવવાનો પ્લાન કરે છે કે ભાઈ ચિત્તાઓ છે ભારતમાં પહેલા વસતા હતા, પછી આઝાદી બાદ એ લુપ્તપ્રાય થઈ ગયા, તો હવે આપણે ફરીથી ચિત્તાઓને વસાવવા જોઈએ. તો ચિત્તાને જો આપણે ભારતમાં વસાવવા હોય, તો પછી આપણે એને કઈ સંસદમાં કે પછી અમદાવાદના કાળુપુરમાં તો નથી મુકાતા, કારણ કે ત્યાં પછી કાં તો ચિત્તા ના વધે, કાં તો કાળુપુર વાળા ના વધે. તો એટલા માટે આપણે પહેલા તો ચિત્તાની ખબર પડવી જોઈએ કે ચિત્તાને કેવી જગ્યા માફક આવે. તો હવે ધારો કે ત્યાંથી આપણે ચિત્તાને લાવ્યા, અને ભાઈ ઓલા જે નેતા હતા ખૂબ સરસ મજાનું થોડું ઘણું ભણેલા હતા, ચાર ચોપડી ભણેલા હતા, એ પોતાના ગામમાં એક જગ્યાએ સારું એવું ખેતર જોયું, લીલું હરિયાળું હતું, એને એમ લાગ્યું કે ભાઈ આ આપણું ખેતર મસ્ત છે, ને અહીંયા થોડા ઘણા ઝાડવા ઉગેલા છે, બહુ લીલોતરી હારી છે, તો આપણે કામ કરીએ ખેતરમાં રાખી દઈએ ચિત્તાઓને. તો શું ચિત્તા એ જીવશે ત્યાં? શું ચિત્તા આગળ વધશે? એક ના બે થશે? નહીં થાય ભાઈ, એ નહીં થાય. એના માટે કેવું જોશે? એની માટે એની જરૂરિયાત આપણે સમજવી પડશે એના માટે. ઓકે અર્ચનાબેન, મોદી સમજાઈ ગયું, ચાલુ ઉદાહરણમાં સમજાઈ ગયું. તો એના માટે આપણે પહેલા તો ચિત્તાની જરૂરિયાત સમજવી પડશે કે ભાઈ ચિત્તો છે એ નોર્મલી એક વખત દોડે ને ત્યાં એને 2 કિલોમીટરની રનિંગ થઈ જાય. કેટલા કિલોમીટરની? 2 કિલોમીટરની રનિંગ થાય. તો પહેલા તો એને સમતલ મેદાન ઘાસનું જોઈએ, ઘાસનું સમતલ મેદાન જોઈએ. અને શું ખાલી સમતલ ઘાસનું મેદાન હોય કામ પૂરું થઈ જાય? ના, એ સમતલ ઘાસના મેદાનમાં પાછા હરણ પણ હોવા જોઈએ ને ભાઈ, નહીતર શું કહે ચિત્તો કહે ત્યાં ખાલી વોકિંગ કરવા જશે 2 કિલોમીટર મેદાન, જેમ કે ભાઈ હું ચાલીને આવતો રહું કામ પૂરું થઈ જાય? ના, એને ખાવાનું જોશે, શિકાર કરવો પડશે. તો એ શિકાર માટે એને પાછા હરણ જોશે, કારણ કે પછી એક વસ્તુ છે ભાઈ કે ચિત્તો પછી કઈ ઓલા દીપડાની જેમ ઝાડ ઉપર પણ વધારે ન ચડી શકવાનો, અને એટલા માટે એની નીશ અલગ છે. એટલે કે દીપડાની નીશ શું છે? તો દીપડાની પહેલી નીશ કે ઘાસવાળા સમતલ મેદાન જોશે, બીજા નંબરમાં કે ઘાસવાળા સમતલ મેદાનની અંદર હરણ અથવા તો સસલા અથવા તો એવી પ્રજાતિ હોવી જોઈએ, ત્રીજી વસ્તુ કે એને ચિત્તા છે એને પોતાની સંતતિ આગળ વધારવી, એને પોતાનું સંતાન આગળ વધારવું હોય તો બીજી માદા ચિત્તો છે એ પણ એને જોશે, સમજો, એને માદા ચિત્તાની પણ જરૂર પડશે. હવે ભાઈ ખાલી મેન મેન રાખી દેવામાં આવે તો કઈ ભાઈ આપણને ખબર છે કઈ ના થાય, બરોબર. હા, તો એટલા માટે એને સંતતિ આગળ વધારવા માટે પણ જરૂર પડશે. તો એ રીતે એ જે ચિત્તો છે એને પોતાની નિશ છે એ પહેલા આપણે ઓળખવી પડે, અને એ ઓળખાણ થઈ જાય એની પછી જ આપણે એ એક પ્રજાતિ છે એને બીજી જગ્યાએ કન્ઝર્વેશન માટે આપણે મૂકી શકીએ. શા માટે? સંવર્ધન માટે મૂકી શકીએ. અને એટલા માટે લખેલું હતું કે આ નિશ ભણવું આપણા માટે શા માટે અગત્યનું છે, કારણ કે જો આપણે નિશ એટલે કે કોઈ પણ પ્રાણીની અથવા તો જંતુની અથવા તો જીવની આપણને જરૂરિયાત સમજાઈ જાય, તો આપણને ખબર પડે કે આપણે એને આ જગ્યાએ રાખી શકીએ કે ના રાખી શકીએ. ચલો હવે કેટલા લોકોને સમજાડો, હવે ટકાવારી લખો, હવે ટકાવારી લખો ભાઈ. હા, નીરકભાઈ વાદલિયા, ખૂબ સરસ ભાઈ, ખાસ વસ્તુ માટે વિશિષ્ટ આવશ્યકતાઓ. ચલો હવે કેટલા લોકોને કેટલા ટકા, હવે હવે ટકાવારી ફરીથી લખો. નીતિનભાઈ લખાણી 110% ઉપર ચડી ગયું. ઓકે ચલો, સાંગણે વિપુલભાઈ તમને પણ સમજાઈ ગયું. ચલો હવે આશા રાખું છું તમામ મિત્રોને ક્લિયર થઈ ગયું હશે નિશ વિશે. હવે એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ, અને હવે તમને કોઈ સારા એવા શિક્ષક મળે ને કે બહુ જે હવામાં ઉડતા હોય કે હું પર્યાવરણ ભણાવી દઉં, એને હળવેક દઈને સવાલ પૂછવાનો, સાહેબ નિશ એટલે શું, એમ પૂછી લેવાનું. અને જો નિશનો જવાબ આપી દે તો માની લેવાનું કે આપણે એની પાસે પર્યાવરણ ભણવું જોઈએ, અને જો ના આપી શકે તો માની લેવાનું કે આપણે ક્લાસ ભરવો જોઈએ ને ટાઈમ ના બગાડવો જોઈએ. બેટર છે શંકરાયસની બુક છે એ પ્રિન્ટ કાઢીને વાંચવા મળવી જોઈએ, અથવા તો ઓરિજિનલ ખરીદી લેવી જોઈએ. ચલો આગળ વધીએ. હવે જો કે મારું કામ ઘણું બધું આસાન થઈ ગયું. ઓકે ઉઝેર ખત્રી, સમજાઈ ગયું? વેરી ગુડ. ચલો શિરોબેન દિવ્યા, વેલકમ. ચલો ઘણા બધા લોકો ભાઈ આજે કાલે ભાઈ સુપર 15 હતા, આજે સુપર 13 થઈ ગયા છે, કઈ સમજાતું નથી, 30 થઈ ગયા, 30 થઈ ગયા ડબલ. ચલો હવે હેબિટેટ નિશ વિશે સમજે. હેબિટેટ નિશ એટલે શું? તો સૌથી પહેલા તો આપણે જરૂરિયાત, કે મીન્સ કે કોઈ પણ પ્રાણીની આપણે, મેં તમને કીધું નિશ એટલે કે આપણે એક સમજી લે જરૂરિયાત. તો કઈ કઈ જરૂરિયાત? તો સૌથી પહેલા હેબિટેટ. હેબિટેટ એટલે શું? વસાહત.
એટલે કે એને કેવી જગ્યાએ, એટલે કે વેર ઇટ લાઈવ, એટલે કે ક્યાં જીવશે, ક્યાં જીવશે. એટલે કે હવે ભાઈ આપણા ગીરના મીન્સ કે ગીરના સિંહ છે બરોબર, એને આપણે બીજી જગ્યાએ વસાહતમાં મૂકવા હોય તો આપણે એને પછી કે જમ્મુ કાશ્મીરમાં મૂકવા ના જવાય. એને આપણે એવું ના કહી શકીએ કે ભાઈ ગીરમાં બહુ વધારે ગરમી પડે છે, તો કામ કરે આપણે થોડા ઘણા સિંહ છે ને એને કામ કરે કે લદ્દાખની આજુબાજુ રાખી દઈએ, તો એ શું જીવવાના ત્યાં ના જીવી શકે. તો પહેલી શું, વસાહત, એને પ્રોપર માફક વાતાવરણ હોવું જોઈએ. બીજું શું, ફૂડનીશ, એનું આહાર, એનો આહાર એટલે કે એ શું ખાય છે અથવા તો ડીકમ્પોઝ કરે છે, એ શું ખાય છે અથવા તો ડીકમ્પોઝ કરે છે બરોબર. તો એની સાથે, અને એ પાછું કોની સાથે સ્પર્ધા કરે છે ભાઈ, અને એ પાછું કોની સાથે સ્પર્ધા કરે છે, વિચ સ્પીસીઝ ઇટ કમ્પીટ્સ વિથ, એ કોની સાથે સ્પર્ધા કરે છે એ પણ અસર કરે. એટલે કે ધારો કે તમે સૌરાષ્ટ્ર જો, સૌરાષ્ટ્ર આપણું ગીરનું જંગલ જો, તો ગીરના જંગલની અંદર માંસાહારી પ્રાણીમાં કોણ કોણ સ્પર્ધામાં હોય, તો ગીરના જંગલમાં તમને ખબર છે સિંહ હશે, એની સાથે દીપડો છે, એની સાથે શિયાળ છે, ત્રણે ત્રણ માંસાહારી, અને ત્રણે ત્રણ એકબીજાના સ્પર્ધાત્મક, મીન્સ કે ત્રણે ત્રણ એકબીજાના કોમ્પિટિટર કહેવાય. તે કોમ્પિટિટરની અસર પણ થાય, કારણ કે કોમ્પિટિટર જો, અહીંયા સમજવા જેવી બાબત એ છે કે ધારો કે સિંહની સંખ્યા એવરેજ જળવાઈ રહેતી હોય, પણ અચાનક દીપડાની સંખ્યા વધી જાય, અચાનક દીપડાની સંખ્યા ખૂબ વધી જાય, તો આ શિયાળ અને સિંહ એ બંને મૂંઝાઈ જશે. શા માટે મૂંઝાઈ જાય, કે હારું આ દીપડાની સંખ્યા વધી ગઈ, એમાં ખાવાનું તો આપણી પાછળ વધતું નથી. તો એ રીતે એકબીજાની કોમ્પિટિશન પણ ફૂડનીશની બાબતમાં અસર કરે. એની પછી છે રિપ્રોડક્ટિવ નીશ. રિપ્રોડક્ટિવ નીશ એટલે કે કોઈ પણ પ્રાણી અથવા તો પ્રજાતિ છે, ક્યારે સમજો, હાવ, કેવી રીતે અને ક્યારે એ સંતાન, મીન્સ કે એ સંતતિ માટે પ્રયત્ન કરે છે, એટલે કે ક્યારે અને ક્યાં, વેન એન્ડ સોરી, ક્યારે અને કેવી રીતે એ રિપ્રોડ્યુસ એટલે કે પોતાની સંતતિ આગળ વધારવા માટેનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો, ગીરના સિંહની એક ખાસિયત છે કે સંતતિ માટે એ નોર્મલી વર્ષા ઋતુના આગમનના સમયગાળાને પસંદ કરે. વર્ષા ઋતુનું જ્યારે આગમન થતું હોય સૌરાષ્ટ્રમાં, ત્યારે એ પ્રજનન કરશે, અને એના પરિણામે શિયાળાની ઋતુની આજુબાજુ બચ્ચાઓને જન્મ આપશે, અને આ હકીકત છે. તો અહીંયા તમે એક સમય બાંધી શકો છો, એટલે કે અમુક સંતતિ છે એ અમુક ઋતુ અનુસાર પોતાનું પ્રજનન પ્રક્રિયા છે ને આગળ વધારતા હોય, અને એટલા માટે એને શું કહેવાશે, રિપ્રોડક્ટિવ નીશ. એની પછી છેલ્લું ફિઝિકલ એન્ડ કેમિકલ ડીશ, એટલે કે ભૌતિક અને રાસાયણિક જરૂરિયાત. હા જો વિપુલભાઈ સાંગાણીને ક્લાસનું ઉદાહરણ આપ્યું, ક્લાસનું ઉદાહરણ આપડી ગયું, ગાલાપોગસ ટાપુ વાળું. ગાલાપોગસ ટાપુનું મેં એક ઉદાહરણ આપેલું હતું કે ઉંદર વધી ગયા એક ટાપુ ઉપર, છે ખાલી પેલા કાચબા રહેતા હતા, અને કાચબા પછી ત્યાં ઉંદરની માત્રા વધી ગયું, અને ઉંદર અને સાથોસાથ થોડા ઘણા સસલાની પણ માત્રા વધી ગયો. પરિણામ શું આવે કે ભાઈ ઓલા કાચબા છે ને એને ખાવા માટે ઘાસ જોઈએ, અને ઓલા ઉંદર છે એને પણ ઘાસ જોઈએ. હવે બંને વચ્ચે સ્પર્ધા વધી ગઈ, પરિણામે કાચબાની સંખ્યા ઘટી ગઈ, કારણ કે ભાઈ ઉંદર છે દોડી દોડી બધ્યાથી ઘાસ ખાઈ શકે છે બરોબર. ખૂબ સરસ ભાઈ સાંગાણી વિપુલભાઈ, તમે મને ક્લાસ યાદ અપાવી દીધો, પણ મને ક્લાસ યાદ નથી આવતો, મને મારું બોર્ડ યાદ આવે છે, વ્હાઇટ બોર્ડ, વ્હાઇટ બોર્ડ નહીં, અને એટલા માટે એક નવું અભિયાન મારે શરૂ કરવું પડશે, બ્લેક બોર્ડ્સ મેટર. કયું અભિયાન? બ્લેક બોર્ડ મેટર્સ. ચલો સમજાય ને, ધન્યવાદ. હવે એની પછી આગળ વધીએ, રાસાયણિક અને ભૌતિક જરૂરિયાત. રાસાયણિક અને ભૌતિક જરૂરિયાત એટલે શું? તો પહેલી વસ્તુ તાપમાન, ટેમ્પરેચર. બીજી વસ્તુ શું? લેન્ડ શેપ એટલે કે ભૌગ, જમીનનો આકાર, એટલે કે ઉચ્ચ પ્રદેશ છે, મીન્સ કે ઉચ્ચ પ્રદેશ છે કે પછી નદી કિનારાનો પ્રદેશ છે, અથવા તો સમતલ મેદાન છે બરોબર, અથવા તો પહાડની ટોચ છે, એ બધી વસ્તુ. પછી શું? લેન્ડ સ્લોપ, જમીનનો ઢાળ. એની પછી હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે શું ભાઈ? ભેજ. હ્યુમિડિટી એટલે ભેજ. અને બીજી ઘણી બધી રિક્વાયરમેન્ટ. તો હવે આશા રાખું છું તમામ મિત્રોને નીસ વિશે કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. ચલો જો સમજાઈ ગયું હોય તો એક વખત એ ભાઈ સાંગાણે વિપુલ ભાઈ, આવું નહીં લખવાનું ભાઈ, ઓનલાઈન ની વિરોધી હોત તો હું તમને ભણાવતો ના હોત. ચલો કોઈ વાંધો નહીં, મનની ભાવના હું તમને જાહેર ના કરી શકું, કારણ કે હું ખુદ અત્યારે ઓનલાઈનમાં ભણાવું છું. સમજાય ને? ધન્યવાદ. ચલો આશા રાખું છું કે નીસ સમજાઈ ગયું હશે. ચલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ. હવે આપણે આવીએ બાયોમ ઉપર. ચલો હવે બાયોમ ઉપર આવીએ આપણે. તો બાયોમના કયા કયા પ્રકાર પડે તેના ઉપર આવીએ.
તો ભાઈઓ જો બાયોમ છે, અહીંયા સૌથી પહેલું અહીંયા સમજી લો, આ તરફનું જે છે ને એ તાપમાન આપેલું છે. મીન્સ કે ઊભી રેખા વાય, ઊભી રેખા વાય છે એમાં તાપમાન દર્શાવેલું છે. અહીંયા ગરમ તાપમાન છે અને જેમ જેમ ઊંચાઈની તરફ જાઓ તેમ તેમ વાતાવરણ ઠંડુ થતું જાય છે. એટલે અહીંયા ઊંચાઈ નથી કીધી, તાપમાનનો ગ્રાફ છે. પણ અહીંયા સિમ્પલ સમજવાનું કે જેમ જેમ ઊંચાઈ મીન્સ કે ઉપરની તરફ ગ્રાફ જાય છે વાય તરફ, તેમ તેમ તાપમાન ઠંડુ થતું જાય છે. અને નીચે શું? તો અહીંયા સૂકું તાપમાન છે. શરૂઆતમાં કેવું તાપમાન છે ભાઈ? સૂકું. અને જેમ જેમ સૂક મીન્સ કે તમે એટલે કે એક્સ અક્ષ, એક્સ અક્ષ ઉપર તમને ભેજ દર્શાવવામાં આવે છે. ભેજ એટલે કે તમે એક્સ અક્ષ ઉપર જેમ જેમ માપ વધતું જાય તેમ તેમ ભેજની માત્રા કેવી થતી જાય છે? વધતી જાય છે. ચલો પહેલા તો આ ગ્રાફ આપણે, તમારે અત્યારે આ ગ્રાફ યાદ નહીં રહે ચિંતા નથી કરવાનો, ગ્રાફ યાદ રહીને યાદ ના રહે તો ચિંતા નથી કરવાનો. બાયમ આપણે સમજીએ છીએ, હજી આપણે એક એક વસ્તુ ડિટેલમાં સમજીએ છીએ. જો સૌથી પહેલા કે જે જગ્યાએ ભેજ છે, જે જગ્યાએ ભેજ સૌથી મીન્સ કે ભેજ છે અહીંયા તમને મધ્યમાં દીધો, પણ સૌથી વધારે ઠંડુ તાપમાન છે, સમજો. સૌથી વધારે ઠંડુ તાપમાન હોય તેવું તમને ક્યાં જોવા મળે? પોલર એટલે કે ધ્રુવ પાસે. ધ્રુવ પાસે તમને ખબર હશે સૌથી વધારે ઠંડુ તાપમાન ક્યાં છે ભાઈ? પૃથ્વી ઉપર, ધ્રુવ પ્રદેશો ઉપર. પછી તમે થોડાક ધ્રુવ પ્રદેશોમાંથી નીચે આવો એટલે કે તમે થોડાક અક્ષાંશનું માપ ઘટાડો, અક્ષાંશનું માપ ઘટાડો, સમજો. અક્ષાંશનું માપ ઘટાડો એમ બોલું છું, વધારો એમ નહીં. કારણ કે ધ્રુવ ઉપર કેટલું હોય? 90, સમજો. ધ્રુવ ઉપર કેટલું હશે માપ? 90. વિષુવવૃત્ત ઉપર કેટલું હોય? 0. તો 90માંથી થોડુંક માપ ઘટાડો એટલે એ પણ ઠંડુ તો હશે, પણ ધ્રુવ જેટલું ઠંડુ હશે નહીં. તો ત્યાં તમને કેવા પ્રકારના જંગલો મળશે ભાઈ? ટુંડ્ર જંગલો જોવા મળશે. ટુંડ્ર પ્રદેશ, એને ટુંડ્ર પ્રદેશ કહેવાય. એની પછી ટુંડ્ર થી થોડુંક તાપમાન ઘટે, ટુંડ્ર થી થોડુંક તાપમાન હજી સોરી તાપમાન વધે હો સોરી ટુંડ્ર થી થોડુંક તાપમાન વધે એટલે તમને જે જંગલો જોવા મળે એને કહેવાય બોરિયલ જંગલો. બોરિયલ, ચિંતા ના કરો, શબ્દો હજી તમને પાછળનું ડિટેલમાં સમજાવવાનો જ છું. એની પછી જે જગ્યાએ તાપમાન મધ્ય હોય, જે જગ્યાએ તાપમાન મધ્ય હોય એના ઉપર આવીએ. તો હવે તાપમાન મધ્ય હોય તો એ જગ્યાએ તમને ત્રણ વસ્તુ જોવા મળી શકે. પહેલી વસ્તુ કે જો સૂકું હશે તો તમને જોવા મળશે કોલ્ડ ડેઝર્ટ. કોલ્ડ ડેઝર્ટ એટલે કે ભેજ છે એ ઓછો હોય. તમામ મિત્રોએ ચિંતા ના કરો, હજી હું આ ગ્રાફ તમને ફરીથી કાલે સમજાવીશ. આ કાલ્પનિક ગ્રાફ છે, ઓરિજિનલ ગ્રાફ નથી. પહેલા કહું છું આ કાલ્પનિક ગ્રાફ છે, ઓરિજિનલ ગ્રાફ નથી. અને ગ્રાફ પૂછાતો પણ નથી જોકે, પણ આપણે કન્ડિશન પૂછાય છે કે આમાં જે અલગ અલગ જંગલો હોય ને એ જંગલોની કન્ડિશન કેવી હોય ને એ આપણે પૂછાય છે. ઓકે, તો અહીંયા જો તમને મીન્સ કે અહીંયા આપણે જોયું કે જો તાપમાન મધ્ય હોય અને ભેજનું પ્રમાણ ઓછું હોય તો એ કહેવાશે કોલ્ડ ડેઝર્ટ. વચ્ચે આવશે પ્રેરી. પ્રેરી એટલે કે ઘાસના મેદાનો, તમે કહી શકો ઘાસના મેદાનો. અને જો તમને ત્યાં વધારે વરસાદ પડે, હવે જો ત્યાં તાપમાન છે એ મધ્યમાં છે, તાપમાન અહીંયા તમે જોઈ શકો છો મધ્યમાં છે, તો જો ત્યાં ભેજ ઓછો હોય તો કોલ્ડ ડેઝર્ટનું નિર્માણ થાય. ઓલા લદ્દાખમાં કેમ ઓલા રણ બને ખબર ને, લદ્દાખના રણ એવું. અને એની પછી અહીંયા પ્રેરી એટલે કે આપણને ખબર લદ્દાખના રણમાં ભેજ છે એનો અભાવ હોય, કારણ કે તાપમાન બહુ પાતળું અને તાપમાન સોરી હવામાન પાતળું એ બધી વસ્તુ. અને એની પછી આવે છે પ્રેરી. પ્રેરી એટલે કે ઘાસના મેદાનો, તમે કહી શકો મધ્ય તાપમાનના ઘાસના મેદાનો. પણ હવે જો એ મધ્ય તાપમાનમાં તમને વધારે વરસાદ મળી જાય તો ત્યાં બની જાય ટેમ્પરેટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. ટેમ્પરેટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. વેલકમ તુષારભાઈ ગિનોયા, વેલકમ. હવે એની પછી જો તાપમાન ખૂબ વધારે હોય અને સૂકું હોય, તાપમાન ખૂબ વધારે હોય અને સૂકું હોય તો ત્યાં શું બનશે ભાઈ? વોર્મ ડેઝર્ટ એટલે કે ગરમ ગરમ રણ પ્રદેશ, જે પ્રમાણે રાજસ્થાનનું થારનું રણ એવું કહી શકો. એની પછી આવશે કે જો થોડુંક એમાં વરસાદ પડતો હોય તો ત્યાં બનશે ટ્રોપિકલ ગ્રાસલેન્ડ, જે પ્રમાણે આપણા સવાનન. ટ્રોપિકલ ગ્લાસલેન્ડ એટલે કે જે પ્રમાણે આપણા કચ્છના રણમાં બન્નીના ઘાસના મેદાનો છે ને ભાઈ, એ ટ્રોપિકલ ગ્લાસલેન્ડ. અને એની પછી આવશે સવાના. આ બંનેમાં થોડીક જ તફાવત હોય, બંનેમાં થોડોક જ તફાવત હોય. એ તફાવત આપણે ડિટેલમાં જોઈશું, મારી પાસે છે લખેલું એ આપણે ડિટેલમાં જોવાના છીએ તફાવત. અને એની પછી જો થોડોક વધારે વરસાદ મળી જાય એટલે શું બનશે ભાઈ? ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. અને હજી વધારે વરસાદ મળશે, સૌથી વધારે વરસાદ પડતો હોય તો ત્યાં શું બનશે ભાઈ? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. બરોબર, વિષુવવૃત્તીય વરસાદના જંગલો. અને આને કહેવાશે વિષુવવૃત્તીય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. આ બધામાં શું શું તફાવત? મેઇન વસ્તુ તમને આ ગ્રાફ નહીં પૂછે ભાઈઓ, તમને આ ગ્રાફ નહીં પૂછે, તમને પૂછશે પર્ટિક્યુલર એકાદું જંગલ. તમને એવું પૂછશે કે ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ નું નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો ખોટું છે, તમને એવું પૂછશે. ટ્રોપિકલ
ડેસિડ્યુઅસ ફોરેસ્ટ નું નીચેનામાંથી કયું વાક્ય સાચું છે અથવા તો ખોટું છે, તમને એ રીતનો સવાલ પૂછે. તો હવે આપણે અહીંયા મુખ્ય સાત પ્રકારના બાયોમ જોઈશું. કેટલા પ્રકારના? સાત પ્રકારના બાયોમ જોઈશું. બાકી જે વધે છે, બાકીના જે બાયોમ વધે છે, એ હજી પાછળના ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. પહેલા આપણે જોઈએ સાત પ્રકારના બાયોમ. સૌથી પહેલા તો બાયોમનો મુખ્ય મતલબ સમજી લઈએ. બાયોમની થિયરી તો સમજવી પડે ને. અત્યાર સુધી આપણે કોઈ થિયરી કાપી નથી, તો બાયોમની શા માટે કાપીએ? તો બાયોમની થિયરી સમજીએ પહેલા. પહેલી વસ્તુ, બાયોમની પહેલી વસ્તુ, ટેરેસ્ટ્રીયલ પાર્ટ. પહેલી ચોખવટ, ટેરેસ્ટ્રીયલ પાર્ટ, ભૂમિનો વિભાગ. ભાઈ ભૂમિનો વિભાગ, તો ટેરેસ્ટ્રીયલ પાર્ટ ઓફ ધ બાયોસ્ફિયર ઇઝ ડિવિસિબલ ઇન્ટુ એનર્મસ રિજાયન કોલ્ડ બાયોમ્સ. એટલે કે ભૂમિના, બાયોસ્ફિયરના, ભૂમિનો જે ભાગ છે એને ઘણા બધા, એનોર્મસ એટલે શું? ઘણા બધા. ડિવિઝિબલ શું? ઘણા બધા વિભાગોમાં. એ ઘણા બધા વિસ્તાર, મીન્સ કે એ જે વિસ્તાર છે એને ઘણા બધા વિભાગોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. એટલે કે આપણે બાયોસ્ફિયર છે ને, એનો જે ભૂમિનો ભાગ છે એને આપણે ઘણા બધા નાના 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 ટુકડામાં ડિપાર્ટ કરી શકીએ. તો એને કહેવામાં આવે બાયોમ્સ. બાયોમ્સની ખાસિયત કે વિચ આર કેરેક્ટરાઇઝ બાય ક્લાઇમેટ. હવે એ બાયોમને કેવી રીતે વિભાજિત કરવામાં આવે? તો બાયોમને મુખ્ય વિભાજિત કરનારું પરિબળ છે એની જળવાયુ, પ્લસ જળવાયુ, પ્લસ ત્યાંની વનસ્પતિ, પ્લસ ત્યાંનું પ્રાણી જગત, અને પ્લસ આવશે જમીનનો પ્રકાર. કારણ કે ભાઈ આપણે જમીન ઉપર છીએ. મેં તમને પહેલા કીધું ભૂમિ, પાણીનો વાત નથી થતી ભાઈ, પાણીની વાત થતી જ નથી, આપણે ભૂમિની વાત કરીએ છીએ. તો જમીનનો પ્રકાર સમજો. બાયોમ છે એને, બાયોમના ગુણધર્મો કયા કયા, અથવા તો બાયોમને કેવી રીતે વિભાજિત કરવામાં આવે, કઈ કઈ બાબતના આધારે વિભાજિત કરવામાં આવે, આ સવાલ પૂછાઈ શકે. પહેલા તો આ સવાલ નોટ કરજો તમામ વિદ્યાર્થી મિત્રો, કે બાયોમ છે એને કયા કયા વિભાગોમાં વિભાજિત કરી શકાય છે, તો એને વિભાજિત કરનારા પરિબળો કયા કયા છે. તો સૌથી પહેલું જળવાયુ, ક્લાઇમેટ. એની પછી વેજીટેશન એટલે કે વનસ્પતિ. ત્રીજું કયું? પ્રાણી જગત. અને ચોથું કયું? જમીનનો પ્રકાર. ચલો હવે તમામ મિત્રો માટે મારા તરફથી એક ટોપિક ઓપ્શન છે, વરસાદ આવશે કે નહીં આવે. ચલો તમામ મિત્રો માટે ટોપિક છે કે વરસાદ, વરસાદ એ બાયોમના ગુણધર્મમાં આવી શકે કે ના આવી શકે. વરસાદ તમારા માટે જો આવતું હોય તો યસ લખો, ના આવતું હોય તો ન લખો. હિરેનભાઈ તમે શું કહેવા માંગો છો ખબર નથી પડતી, મને એક વખત ફરીથી તમે રિપ્લાય કમેન્ટ લખો તો હું વાંચું, તો મને ખબર પડે. ઓકે સમજાઈ ગયું, સમજાઈ ગયું હિરેનભાઈ, સમજાઈ ગયું મને. ઓકે સમજાઈ ગયું, આ તમે શું કહેવા માંગો છો? બાયોમને નિસ કનેક્ટ, કોઈ વાંધો નહીં. ચલો આવશે. દેવરસિંહ ત્રિવેદી પહેલી વખત આવ્યા છો એવું લાગે છે. ઓકે બધા લોકો હા પાડે છે ભાઈ. ભાઈ આવે જ ને, અહીંયા પહેલા લખી દીધું ક્લાઇમેટ, સસ્પેન્ડ ભૂલી ગયું ભાઈ, ક્લાઇમેટ લખ્યું. હા અભિભાઈ એકદમ પરફેક્ટ, હવે લોજિક ચાલવા મળ્યો તમામ મિત્રોને, માનવું પડે. હવે આશા રાખું છું કે તમારામાંથી મામલતદાર બનશો અને અમુક પીઆઈ બનશો અને મારી ગાડી નહીં રોકો, એવી હું પ્રાર્થના કરીશ. કે ભાઈ મારી ગાડી કદાચ રોકાય તો હું તમને ફોન કરું તો તરત મારી ગાડી છોડી દે, બરોબર? એવું તમારું નામ થાય એવી જ ભગવાનને પ્રાર્થના. ચલો હવે એની પછી કે અહીંયા મેઇન વસ્તુ લખી દીધી કે નો ટુ બાયોમ્સ આર અલાઇક, એટલે કે બે બાયોમ એક સમાન હોતા નથી. ક્લિયર કટ વાક્ય લખી દીધું, બે બાયોમ ક્યારે એક સમાન હોતા નથી. પરફેક્ટલી યાદ રાખજો, બે બાયોમ ક્યારે એક સમાન હોતા નથી. રૂલ્સ યાર, રૂલ્સ, રૂલ્સ નેવર બ્રેક. સાંગાણી વિપુલભાઈ એમ તો જો રૂલ્સ હું ધ્યાનમાં લઉં તો તમારે મને અત્યારે દક્ષિણા આપવી પડે. હા હું તમારી પાસે દક્ષિણા માંગુ છું ભવિષ્યની, કે ભવિષ્યમાં મારી ગાડી પકડાય તો દક્ષિણા સ્વરૂપે તમે મારી ગાડી નહીં રોકો. એ સમયે બહુ એથિક્સ નું નહીં વિચારતા. ચલો હવે એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ. મજાક કરું છું સાંગાણી વિપુલભાઈ, સિરિયસ ના થતા. ચલો એની પછી, ધ ક્લાઇમેટ ડિટરમાઇન્સ ધ બાઉન્ડ્રીઝ ઓફ બાયોમ એન્ડ હેબિટેટ્સ ઓફ પ્લાન્ટ એનિમલ ફાઉન્ડ ઇન ઈચ ઓફ ધેમ. એટલે કે જો જળવાયુ, સમજો જળવાયુ છે
જળવાયુ ડિટરમાઇન્સ દબાવ, એટલે કે જળવાયુ છે ને એ બાઉન્ડ્રી એટલે શું, રેખા નક્કી કરે છે. બાયોમની રેખા કોણ નક્કી કરે? તો જળવાયુ નક્કી કરે. બાયોમની રેખા કોણ નક્કી કરશે ભાઈ? જળવાયુ નક્કી કરે છે. અને પ્લસ બીજું કોણ? એન્ડ અબ્યુડન્સ ઓફ પ્લાન્ટ, એટલે કે ત્યાં જોવા મળતા વનસ્પતિની માત્રા, ત્યાં જોવા મળતા વનસ્પતિની માત્રા. એની પછી એન્ડ એનિમલ્સ ફાઉન્ડ ઇન ઈચ ઓફ ધેમ, અને અલગ અલગ બાયોમમાં જોવા મળતા પ્રાણીઓ. એટલે કે ઉપરનું વાક્ય હતું એ થોડુંક અહીંયા અલગ રીતે લખી દીધું. એટલે કે બાયોમની બાઉન્ડ્રી એટલે બાયોમની જે રેખા છે કેવી રીતે નક્કી થાય? તો જળવાયુના આધારે. પ્લસ કોના આધારે? તો વનસ્પતિના માત્રાના આધારે. અને પ્લસ કોના આધારે? તો એ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ છે એના આધારે. તો એના આધારે જે તે બાયોમ છે એ અલગ પડતા, અથવા તો બાયોમની રેખા છે એ બનતી હોય છે. ચલો એની પછી, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાઇમેટિક ફેક્ટર આર ટેમ્પરેચર એન્ડ પ્રેસિપિટેશન. તમને આ વાક્ય તો બાય ડિફોલ્ટ યાદ રહેવું જોઈએ, બાય ડિફોલ્ટ તમને આ વાક્ય યાદ રહેવું જોઈએ. કારણ કે મેં તમને જે ગ્રાફ ભણાવ્યો ને, મેં તમને અગાઉ જે ગ્રાફ ભણાવ્યો એમાં બે રેખા હતી, એક્સ અને વાય. તો એક્સ રેખા ઉપર કઈ વસ્તુ હતી ભાઈ? ભેજ. ભેજ એટલે બીજી રીતે તમે શું કહી શકો? વરસાદ. શું કહી શકો એને તમે? વરસાદ. અને આ શું હતું? વોર્મ ટુ કોલ્ડ, એટલે કે બીજી વસ્તુ શું હતી ભાઈ? તાપમાન. અને એટલા માટે તમને હવે ફરીથી છેલ્લા વાક્ય ઉપર આવીએ કે મોસ્ટ ક્લાઇમેટિક ફેક્ટર કયો, સૌથી વધારે અસર કરતો જળવાયુનો ફેક્ટર અથવા તો ઘટક કયો? તો આવશે તાપમાન અને વરસાદ. તાપમાન અને શું ભાઈ? વરસાદ. ચાલો હવે એની પછી બાયોમના અલગ અલગ પ્રકાર ઉપર આવીએ. તો સૌથી પહેલો પ્રકાર આપણે ભણીએ બાયોમનો ટુન્ડ્રા. સાત પ્રકાર ભણીશું, ખાસ ધ્યાનથી જોજો. થોડી ઘણી ઇમેજ મૂકેલી છે જેથી ઘણા લોકોને કંટાળો ન આવે. આજે હું લેક્ચર છે મિત્રો, જરાક 4 ને 5 હું પૂરો કરીશ, કારણ કે થોડુંક મારે કામ છે. તો આપણે કાલે પણ અત્યારે જે આપણી પાસે ટાઈમ છે 2-3 જંગલો તો જોઈ જ લઈશું. ચલો કોઈ વાંધો નહીં, ચલો મોકલીઓ આવી જાઓ. તો સૌથી પહેલું ટુંડ્રા, ટુંડ્ર પ્રદેશ. તો ટુંડ્ર પ્રદેશનો દેખાવ કેવો હોય? તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે થોડો ઘણો બરફ હોય, આછું આછું ઘાસ ઉગેલું હોય, બરોબર. હવે એમાં તમને સૌથી પહેલા કે ટુંડ્ર પ્રદેશ પૃથ્વીમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, તો પહેલા તો આપણા માટે આ એક વાક્ય બનશે. ટુંડ્ર પ્રદેશ તમને પૃથ્વીમાં કયા કયા સ્થળે જોવા મળે છે? તો સૌથી પહેલા નોર્ધન એન્ડ સાઉધન મોસ્ટ રિજાઇન ઓફ વર્લ્ડ એડજોઇનિંગ ધ આઈસ બાઉન્ડ પોલ્સ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે પૃથ્વીના આ ધ્રુવ પ્રદેશો છે, સમજો, પૃથ્વીના આ ધ્રુવ પ્રદેશો છે અને આ વિસ્તારમાં બરફ છે. આપણને ખબર છે આ ધ્રુવ પ્રદેશમાં શું છે ભાઈ? બરફ છે. તો આ બરફની નીચેનો જે વિસ્તાર છે, આ વિસ્તાર બરફની જે નીચેનો અથવા તો બરફને નજીકનો, જે બરફને અડીને જે વિસ્તાર રહેલો છે, એ વિસ્તારની અંદર તમને ટુંડ્ર પ્રદેશના જંગલો જોવા મળે છે. પહેલા તો સમજાણું કયા વિસ્તારમાં જોવા મળે, સમજાણું ભાઈ. હવે એની પછી કે એ વિસ્તારની અંદર કયા પ્રકારની તમને વનસ્પતિ જોવા મળે, એટલે કે એ વિસ્તારની અંદર કયા પ્રકારના બાયોમનું નિર્માણ થાય. તો સૌથી પહેલું ડેવર્ડ ઓફ ટ્રીઝ એક્સેપ્ટ સ્ટન્ટેડ સબ, એટલે કે ત્યાં વૃક્ષોની હાજરી હોતી નથી, પણ ત્યાં ખાસ પ્રકારના છોડવાઓની હાજરી હોય છે. ત્યાં ખાસ પ્રકારના છોડવાની હાજરી હોય છે. અહીંયા તમને કીધું ડિવોર્ડ ઓફ ટ્રીસ, ત્યાં વૃક્ષોની હાજરી હોતી નથી. અને એમાં તમને આપી દીધું કયા વિસ્તારની અંદર આ વાત થાય છે, સાઉધર્ન પાર્ટ ઓફ ધ ટુંડ્રા બાયોમ, દક્ષિણ ભાઈ. આ તો દક્ષિણની વાત થાય છે, હા ધ્યાનમાં રાખજો ભાઈ. દક્ષિણ બાજુ જે ટુંડ્રા પ્રદેશ આવેલા છે એ વિસ્તારની અંદર વૃક્ષો જોવા મળતા નથી, પણ ત્યાં તમને નાના, મીન્સ કે નાના કદના તમને સ્ટન્ટેડ, એટલે શું સ્ટન્ટેડ? સ્ટન્ટેડ એટલે કે ઠીંગણા, આપણે કહીએ ને ભાઈ સ્ટન્ટેડ, તો ઠીંગણા, તો ઠીંગણા કદના તમને ત્યાં છોડવા જોવા મળી શકે છે. બીજી વસ્તુ કે ત્યાં તમને ગ્રાઉન્ડ ફ્લોરા, ગ્રાઉન્ડ ફ્લોરા, એ ગ્રાઉન્ડ ફ્લોરા નામ આપેલા, નામ યાદ ના રહે ચિંતા ના કરતા. ગ્રાઉન્ડ ફ્લોરાની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો લાઇચન્સ આવશે, મોઝિસ આવશે અને સેજીસ આવશે. ભાઈ આ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવા પડશે, આનું ગુજરાતી થતું નથી. અને ગુજરાતી કરવા જાવ તો એક જ વસ્તુ લખાઈને આવે છે, શું? ફૂગ ફૂગ ફૂગ, બસ એટલું જ લખાઈને આવે. બેટર છે એને ઇંગ્લિશમાં યાદ રાખો, લાઇકન્સ, મોઝિસ એન્ડ સેજીસ. ચલો હવે એની પછી કયા વિસ્તારની અંદર તમને કયા કયા પ્રકારના, તમને આ વિસ્તારની અંદર કેવા કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, ટિપિકલ એનિમલ. કયા કયા પ્રકારના પ્રાણીઓ, કયા કયા પ્રકારના પ્રાણીઓ? તો રેન્ડીયર, બરોબર. તમે જોઈ શકો છો અહીંયા મેં એક આકૃતિ આપેલું છે ભાઈ, ઓલો સાન્ટા ક્લોઝ લઈને ફરતા હોય ને, હા સાન્ટા, 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 સાન્ટા જ લખાય, શું લખાય, સાન્ટા લખાય, સાન્ટા, ચલો જવા દો જે હોય. પણ આ જે રેન્ડીયર છે એ આવશે. એની પછી આર્ટિક ફોક્સ, આર્ટિક ફોક્સ એટલે કે
ખાસ પ્રકારની લોમડી, લોમડી પણ કહેવાય છે. તો શિયાળ તમે કહી શકો, રુવાટીદાર, રુવાટીદાર બરોબર શિયાળ. એની પછી પોલર બિયર, પોલર બિયર, આ બિયર નહીં ભાઈ, આ બિયર બરોબર. હા આ બિયર અલગ આવે, બિયર બિયરમાં તફાવત હોય ખબર ને, એક પીવાય અને એક જોવાય. ચલો, અને ગુજરાતમાં બંને જોવાય, પીવાય નહીં. તો એ બિયર, તો પોલર બિયર આવશે. એની પછી આવશે સ્નોવી ઓવલ, સ્નોવી ઓવલ. હા તમામ મિત્રોને રિક્વેસ્ટ છે, તમામ મિત્રોને એક મારી રિક્વેસ્ટ છે, આ સ્નોવી ઓવલ હોય ને એના વિડીયો જોવે, સ્નોવી ઓવલ હોય ને એના વિડીયો જોવે, તમામ મિત્રોને એક રિક્વેસ્ટ છે, બહુ મજા આવશે. એમાં જે ખાસ જે એ આ જે વિસ્તારની અંદર જે ઉંદર રહેતા હોય, નાના નાના ઉંદરો, એ ઉંદરનો શિકાર કરે ને એ જોવા જેવું હોય, બહુ સરસ મજાના એના વિડીયો છે. મેં જોયા, હું પણ આ મીન્સ કે આ જોતો હતો કે આ પ્રાણીઓ કેવા કેવા દેખાય, તો એ પ્રાણીઓના આધારે મને ખબર પડી. એની પછી લેમિંગ, આ બધા આકૃતિ મેં અહીંયા લખેલા છે, લેમિંગ, આર્ટિક હેર, પછી પ્રેટીમંજન, આ બધાના ભાઈ તમારે છે ને ભાઈ ફરજિયાત તમારે આની ઇમેજ જોવી પડશે ભાઈ. શું જોવું પડશે? ઇમેજ જોવી પડશે. હું બધાની ઇમેજ ના મૂકી શકું ભાઈ, થાકી જાવ એટલી બધી ઇમેજ ગોતી ગોતી બરોબર. પછી ઘણા લોકો મને કહી શકે કે ભાઈ તમે પણ ધ્રુવ પ્રદેશ જતા રહો, એટલી બધી ઇમેજ ગોતવી પડે, પણ આશા રાખું છું તમે થોડોક સમય કાઢશો, થોડોક સમય કાઢશો ને બધાની ઇમેજ જોશો. એક વખત ઇમેજ જોઈ લેશો ને એટલે પ્રાણી યાદ રહી જશે, યાદ રાખજો. એક વખત ઇમેજ પોતાની દાનતથી જોવાની, દાનત હોવી જોઈએ, દાનત નહીં હોય ને તો પછી આ યાદ નહીં રહે. હા એની પછી આ વિસ્તારનું સૌથી અગત્યનું વાક્ય કે આ વિસ્તાર અંદર રેપ્ટાઇલ્સ અને એમ્ફીબિયન્સ તમને જોવા મળતા નથી. ખાસ યાદ રાખજો, આ વિસ્તારની અંદર રેપ્ટાઇલ્સ અને એમ્ફીબિયન્સ, રેપ્ટાઇલ અને એમ્ફીબિયન્સ એટલે શું? રેપ્ટાઇલ એટલે કે કાચ, ઓલા જે કાચિંડા આપણે જેને કહેતા હોય, કાચિંડા, ગરોળી, સાપ, આ બધી વસ્તુ છે ને આ વિસ્તારમાં તમને જોવા મળતી નથી. ખાસ યાદ રાખજો, આ જે ત્રીજું સ્ટેટમેન્ટ છે ને પેપરમાં તમને આ જ હેરાન કરશે કે ટુંડ્ર પ્રદેશની ખાસિયતો જણાવો. તો પહેલી જ વસ્તુ કે ટુંડ્ર પ્રદેશની અંદર વનસ્પતિ હોતી, મીન્સ કે મોટા વૃક્ષો હોતા નથી, પણ ત્યાં નાના કદના છોડવા હોય છે. પ્લસ બીજી વસ્તુ શું કે ત્યાં લાઇચન્સ, મોસિસ અને સેજીસ પણ જોવા મળે છે. ગ્રાઉન્ડ ફ્લોરા કહેવાય, ગ્રાઉન્ડ ફ્લોરાનો મતલબ થાય જમીનને અડીને ઉગતા નાના નાના છોડ અથવા તો વનસ્પતિ, જમીન ઉપર પથરાઈને રહેતા, એટલે કે નાનું નાનું ઘાસ હોય ભાઈ, આમ નાના નાના, બિલકુલ નાનું નાનું હોય, એને ગ્રાઉન્ડ ફ્લોરા કહેવાય. બીજી વસ્તુ કે ત્યાં તમને કેવા પ્રાણી જોવા મળે, તો ત્યાં તમને રુવાટીદાર પ્રાણી જોવા મળે છે. કેવા? તો રેન્ડિયર, આર્ટિક, પોલર બિયર એની જેવા. અને છેલ્લી વસ્તુ શું કે ત્યાં સાપ અને ગરોળી જેવા રેપ્ટાઇલ્સ અને એમ્ફીબિયન્સ બિલકુલ જોવા મળતા નથી, ઓલમોસ્ટ એબસેન્ટ, લગભગ એ લોકો ત્યાં કેવા હોય છે ભાઈ? ગેરહાજર હોય છે. હવે તમને અહીંયા ટુંડ્ર પ્રદેશમાં એનાકોન્ડા ન મળે ભાઈ, આ ભૂલી જવાનું બરોબર. કોઈ મૂવીની અંદર તમને ટુંડ્ર પ્રદેશ વિસ્તારમાં એનાકોન્ડા જોવા મળે એટલે માની લેવાનું ડાયરેક્ટર છે એને પર્યાવરણ આવડતું નથી. ચલો, કેટલા લોકોને ટુંડ્રામાં સમજાણું? ટુંડ્રા વિશે સમજાઈ ગયું મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ લઈએ. ચાર જ વાક્ય યાદ રાખવાનું હોય, ત્રણ થી ચાર વાક્ય, અને એ જ આપણે પરીક્ષાની અંદર રમત હોય. કારણ છે ભાઈ, કારણ કે આવા સાત પ્રકારના તમે બાયોમ ભણશો, સાત પ્રકારના, કેટલા? તો સાત માંથી એવરેજ તમે ત્રણ ત્રણ ચાર ચાર ગણો એટલે કેટલા થઈ જશે? ચલો આપણે ત્રણ ગણીએ, 7 * 21 વાક્યો. અને એ પણ પાછા કેવી રીતે યાદ રાખવાના છે? અલગ અલગ, અલગ અલગ યાદ રાખવાના છે. ચલો નેટ ચોટી ગયું છે, હા ભરવાડ ભાઈ, દીપેન પરફેક્ટ ભાઈ, દીપેન ભાઈ ઓકે, સાંગાણી વિપુલ ભાઈ બરફ પર સાપ ના સરકી શકે, લોજિક છે ભાઈ, સાચી વસ્તુ, એટલા માટે ત્યાં સાપ નથી રહેતો. ચલો હવે નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ. ઓકે થઈ ગયું ભાઈ, ચિંતા ના કરો, શરૂ થઈ ગયું. થોડીક વાર નેટ ભાઈ એ તો આવજા, થોડુંક પ્રોબ્લેમ હતો પણ નેટ શરૂ થઈ ગયું. ચલો થઈ ગયું ભાઈ, નેટ શરૂ થઈ ગયું. કરેક્ટ ભાઈ, વિપુલભાઈ શું વાત છે. ઓકે ચલો હવે એની પછી બીજું આવે છે ટાઈગા અથવા તો ટેઈગા, ટેઈગા પણ કહી શકો, ટાઈગા પણ કહી શકો, કોઈ પણ વસ્તુ કહી શકો. ચલો ઓકે, ધર્મેશ પ્રજાપતિ બફર થાય છે, બહુ વધારે બફર થાય છે, ના ના એટલું બધું બફર નથી થતું યાર, મારે ચાલવા મળ્યું છે ભાઈ. આજે તો ભાઈ 28 લોકો લાઈવ છે, આશ્ચર્ય કે ભાઈ,
ઘણા લોકોને ભાઈ આત્મા જાગી ગઈ હશે કે RFO આવ્યું એના પરિણામે. હવે એવું તો નથી ને કે RFOની જાહેરનામું બહાર પડ્યું ને આપણા એન્વાયરમેન્ટના લેક્ચર શરૂ થઈ ગયા. કારણ કે ભાઈ 14 લોકોને જ મને ભણાવવાની ટેવ છે. આ આટલા બધા યાર હું ના ભણાવી શકું પછી ઓનલાઈનમાં. ચલો ઓકે છે જીનલબેન કોટડિયા, થેન્ક યુ. ચલો હવે ભાઈ બીજું જોઈએ ટાઈગા વિશે. ટાઈગા તો ટાઈગા તમને ક્યાં જોવા મળી શકે? તો ટાઈગા તમને જોવા મળશે નોર્ધન યુરોપ. પહેલી વસ્તુ, પહેલી જ વસ્તુ તમને સોંપી દીધી ભાઈઓ. જો અહીંયા જગ્યા યાદ રાખજો, પહેલા તો ભૂગોળનો સવાલ અહીંયા થઈ જશે, ભૂગોળના સવાલ થઈ જશે અહીંયા. વેલકમ ધર્મેશ પ્રજાપતિ, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા ભૂગોળના સવાલ બનશે. હવે તો સૌથી પહેલું ટાઈગાના જંગલો તમને ક્યાં ક્યાં જોવા મળે? તો નોર્ધન યુરોપ, બીજું ક્યાં? એશિયા. ત્રીજું નોર્થ અમેરિકા. ત્રીજું ક્યાં? નોર્થ અમેરિકા. ત્રણ વસ્તુ થઈ ગઈ યાદ રાખજો, નોર્ધન યુરોપ, એશિયા અને નોર્થ અમેરિકા. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, અહીંયા દક્ષિણમાં દક્ષિણ ગોળાર્ધનું કોઈ જગ્યા જ નથી લખી. ચલો કેટલા લોકોને આમાં દક્ષિણ ગોળાર્ધની જગ્યા દેખાય છે? ટાઈગા દક્ષિણ ગોળાર્ધમાં મેં લખ્યા જ નથી. જો ટાઈગા દક્ષિણ ગોળાર્ધમાં નથી, એનું કારણ છે ભાઈ દક્ષિણ ગોળાર્ધની અંદર પછી બે કે ત્રણ જગ્યા જ બાકી રહે. કોણ? ઓસ્ટ્રેલિયા રે, ન્યુઝીલેન્ડ રે અને ઓલો જે દક્ષિણ અમેરિકા, બાકી બધે તો દરિયો દરિયો જ છે. તો ટાઈગાના જંગલોની જગ્યા જ નથી ભાઈ, અને એટલા માટે ત્યાં ટાઈગા નહીં હોય. કારણ કે આને થોડું ઘણું વધારે તાપમાન જોઈએ, થોડું ઘણું વધારે તાપમાન જોઈએ. પણ જે જગ્યા પૃથ્વીમાં અક્ષાંશો છે એ થોડા ઘણા ઘટે છે, તો એ જગ્યાએ તાપમાન નથી વધુ ભાઈ. જેને આ લોજિક ભૂગોળ સમજેલા હશે ને એને આ લોજિક સમજાશે, બાકીના લોકોને નહીં સમજાય કે શા માટે દક્ષિણમાં નથી લખ્યું. દક્ષિણની કોઈ જગ્યા ટાઈગામાં નથી આવતી. સમજાય છે તમામ મિત્રો? અહીંયા દક્ષિણની જગ્યાઓ નથી લખી, દક્ષિણ ગોળાર્ધની જગ્યાઓ નથી લખી. એનું કારણ આ જ છે કે દક્ષિણ ગોળાર્ધમાં જે અક્ષાંશો ઉપર તાઈગાના જંગલોનું નિર્માણ થઈ શકે ત્યાં જમીન નથી ભાઈ, ત્યાં દરિયો છે એટલા માટે. ઓકે ચલો, આશા રાખું છું તમામ લોકોને લોજિક ચાલતું હશે. હવે એની પછી કે ત્યાં તાપમાન કેવું હોઈ શકે? ઓકે તો મોડરેટ ટેમ્પરેચર ધેન ટુન્ડ્રા, એટલે કે અહીંયા તમને કહી દીધું કે ત્યાં તાપમાન કેવું હોય. હવે તમને એક તફાવત પૂછે. હવે જો પેપરની અંદર તમને તફાવત પૂછવાનો શરૂ થઈ જશે, પેપરમાં કમ્પેરિઝન પૂછવાનું શરૂ થઈ જશે કે તાઈગા કરતા ટાઈગા કરતા ટુંડ્ર પ્રદેશનું તાપમાન વધારે હોય છે, તો વાક્ય ખોટું. ટાઈગા કરતા ટુંડ્ર પ્રદેશનું તાપમાન વધારે હોય, ખોટી વાત ભાઈ. સૌથી વધારે તાપમાન વાળો વિસ્તાર કયો? તો પોલર. પોલર પછી કયું? ટુંડ્રા. ટુંડ્રાની પછી કયું આવશે? તાઈગા. અને એટલા માટે તાપમાનનું કમ્પેરિઝન પૂછે ને તો યાદ રાખવાનું કે ટાઈગા અને ટુંડ્રાનું પૂછે તો ટાઈગાની અંદર તાપમાન છે ને ટુંડ્ર પ્રદેશ કરતા કેવું હશે? થોડુંક વધારે હશે. ટાઈગાની અંદર ટુંડ્ર પ્રદેશ કરતા તાપમાન થોડુંક વધારે હશે, અને એટલા માટે આને કેવા ફોરેસ્ટ કહેવામાં આવશે? બોરિયલ ફોરેસ્ટ કહેવામાં આવશે. કેવા ફોરેસ્ટ? બોરિયલ. મેં તમને કીધું તું બોરિયલ પછી સમજાવીશ. જો અહીંયા બોરિયલ શબ્દ આવી ગયો અને ઉપર ઇમેજ આપી દીધી મેં તમને સાથોસાથ કે બોરિયલ જંગલો અથવા તો તાઈગાના જંગલો કેવા પ્રકારના દેખાઈ શકે. ઓકે અમીષા પાડવી. હવે એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ કે ડોમિનેટિંગ. હવે અહીંયા તમને કેવા પ્રકારની વનસ્પતિ જોવા મળે? હા, મેઇન વસ્તુ, કેવા પ્રકારની વનસ્પતિ જોવા મળે? ધ ડોમિનેટિંગ વેજીટેશન ઇઝ કોનિફેરસ. કોનિફેરસ એટલે શું? શંકુદ્રુમ. આપણે કહેતા હોય ને શંકુદ્રુમ જંગલો, કારણ કે મોટાભાગના આજે મીન્સ કે તમને હવે જો અહીંયા ત્રણ નામ થઈ જશે, એક તો તાઈગા, તાઈગા બરાબર શું? બોરિયલ. અને બોરિયલ બરાબર શું? ગુજરાતમાં તમે તેને કહી શકો શંકુદ્રુમ, અને ઇંગ્લિશમાં એને કહી શકો તમે કોનિફેરસ. કોનિફેરસ, કોનિફેરસ એટલે શું? શંકુદ્રમ. હા, ખૂણાવાળા ને અણીદાર, ધારદાર વૃક્ષો. હા, એવું પણ તમે કહી શકો ભાઈ, ખૂણાવાળા મીન્સ કે આ રીતના અણીદાર વૃક્ષો હોય. ઓકે તો અહીંયા તમને કોનિફેરસ એવરગ્રીન મોસ્ટલી સ્પોર્સ વિથ સમ પાઇન એન્ડ ફીર્સ, એટલે કે અહીંયા તમને આવા મીન્સ કે આ પ્રકારની વનસ્પતિના નામ છે ભાઈ, પાઇન અને ફર. પાઇન અને ફર પ્રકારના બારમાસી એવરગ્રીન લખ્યું ભાઈ, બારમાસી શંકુદ્રમ તમને વૃક્ષો જોવા મળી શકે છે. પછી ફોના, એટલે કે તમને અહીંયા કયા કયા જીવો જોવા મળી શકે, તો એમાં તમને અહીંયાથી હવે શરૂઆત થશે પક્ષીઓ. હોક્સ, હોક્સ એટલે શું? હોક્સ એટલે કે બાજ, એ બધી વસ્તુ, બાજ અથવા તો સાંભળી કહી શકો. એની પછી ફર બિયરિંગ, ફર બિયરિંગ એટલે કે રૂવાટીદાર, રૂવાટીદાર. ફર બિયરિંગ કાર્નિવોરસ, કાર્નિવોરસ એટલે શું? શિકારીઓ. તમને અહીંયા રૂવાટીદાર શિકારીઓ જોવા મળી શકે છે, બરોબર. એની પછી શું આપી દીધું? લિટલ મિંક, આ તમારે જોવું પડશે. એની પછી એલ્ક્સ, એલ્ક્સ એટલે કે એક પ્રકારનું હરણ જેવું આવે, તો એને તમારી ઇમેજ જોવી પડશે. પછી પુમા એટલે કે દીપડો. પછી સાયબિરિયન ટાઈગર એટલે કે ઓલા રશિયામાં તમને જોવા મળે સાયબિરિયન વાઘ.
બરોબર છે. યાદ રાખજો બેંગલ વાઘ મીન્સ કે તમને એક કમ્પેરિઝન પૂછે ને કે દુનિયામાં સૌથી મોટો વાઘ કયો અથવા તો દુનિયામાં સૌથી મોટી બિલાડીની પ્રજાતિ કઈ, દુનિયામાં સૌથી મોટી બિલાડીની પ્રજાતિ કઈ, તો સાયબિરિયન ટાઈગર આવશે. કયું આવશે ભાઈઓ? સાયબિરિયન ટાઈગર. સાયબિરિયન ટાઈગર છે એટલે કે તમને જો આફ્રિકન ટાઈગર છે અથવા તો આફ્રિકન, સોરી આફ્રિકામાં ટાઈગર નથી, સોરી હો, આફ્રિકન લાયન, આપણા ગુજરાતના ગીરના જંગલોના લાયન, એની પછી દીપડાઓ, પછી ચિત્તાઓ, પછી જે ક્લાઉડેડ લેપર્ડ અથવા તો પુમા, આ જેટલા પણ બિલાડીના અલગ અલગ પ્રકાર છે બરોબર, એ બિલાડીના પ્રકારમાં સૌથી મોટી બિલાડી કહેવાય છે સાયબિરિયન ટાઈગર. શું કહેવાય છે ભાઈઓ? સાયબિરિયન ટાઈગર. તો એ પણ જોવા મળે. અને એની પછી શું? વુલવરીન. વુલવરીન પિક્ચર જોયું હશે તમામ લોકોને, વુલવરીન પિક્ચર જોયું હશે એને ખબર પડી જશે વુલવરીન એટલે શું. અને એની પછી શું આવશે? વોલ્વ્સ. ચલો તો મિત્રો આજે બે પ્રકારના સમજ્યા, બે પ્રકારના જંગલો આપણે સમજ્યા, ટુન્ડ્રા અને ટાઈગા, અને સાથે બીજા બે ટોપિક પણ સમજ્યા. કયા બે ટોપિક સમજ્યા? નીસ અને ઇકોટોન. નીસ ઇકોટોન અને સાથે સાથે બાયોમની થિયરી આપણે સમજી ગયા, અને બાયોમનો હવે આ બે જંગલો જોયા, હવે પાંચ બાકી રહ્યા. તો હવે આપણે ફરીથી કાલે મળશું. ઓકે ચલો, આજે મારે થોડું કામ છે મિત્રો, એટલા માટે આજે લેક્ચર નાનો રાખું છું. અને હા, આપણે પાછા 9 વાગે મળવાના છીએ ભાઈઓ, પાછા 9 વાગે મળશું આપણે. તો આશા રાખું છું તમામ મિત્રો ફરીથી 9 વાગે મને મળશે. 9 વાગે હું તમામ મિત્રોને લિંક આપી દઈશ, અને જે લોકો પાસે કોન્ટેક્ટ નંબર ના હોય મારો, એને કોન્ટેક્ટ નંબર નોટ કરી લે. નંબર આવશે 81 41 62 77 43. જે લોકોને લિંક જોતી હોય એ મને આમાં મેસેજ કરજો. અને હા, જે લોકો પાસે મારો નંબર હોય, મારી પાસે સેવ છે, લિંક આવતી હોય, તે લોકો મેસેજ ના કરતા, એમને તો હું મોકલી દઉં છું. પણ જે લોકોની પાસે લિંક ના હોય, મારો નંબર ના, મીન્સ કે મારા મેસેજ ના આવતા હોય, એ લોકો મને આમાં મેસેજ કરી દેજો. અથવા તો કોઈ ગ્રુપમાં જોઈન થઈ જજો, ટેલિગ્રામ ગ્રુપની અંદર બરોબર. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવા માટે અન જય ડોબરિયા ઉપર જોઈન થઈ જશો, તો આમાં પણ હું તમને લિંક મોકલું જ છું. તો આશા રાખું છું તમામ સાંજે આપણે એપ્લિકેશન ઉપર મળીએ. ઓકે ચલો, થેન્ક યુ લોખીસ્મિત. આપણે ભાઈ લાઈક કરતા રહેજો, થોડી ઘણી 25-30 તો લાઈક હોવી જોઈએ યાર. આપણે હું એને એવું નથી કહેતો કે 25-30 હજાર, 25-30 લાઈક હોય એટલે બહુ થઈ ગયું. ચલો મિત્રો, આજે આપણે અહીંયા બ્રેક લઈએ છીએ. ચલો થેન્ક યુ વેરી મચ મિત્રો. સાંજે મળીએ. ચલો.